ઓકે ચલો, હવે આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે ગયા લેક્ચરની અંદર શું ભણ્યા, તો કે ગયા લેક્ચરની અંદર આપણે એવું ભણ્યા કે સમજા ત્રણ સૂત્રની એક જોડ હોય, એમાં એક લક્ષણ માટેના બંનેની અંદર જનીન આવેલા હોય, ને એ બંને જનીનને એકબીજાને શું કહેવાય છે, એલીલ કહેવાય. હવે આ એક સંકરણની અંદર શું જોયું હતું, તો કે ઈ જનીન જે છે, એક લક્ષણ માટેના જે જનીન છે, જે બે અલ્લીલ અલગ અલગ રંગસૂત્ર એટલે કે સમજાત રંગસૂત્ર ઉપર આવેલા છે, એ જન્યુ દ્વારા એની આગામી પેઢીની અંદર કઈ રીતે જાય છે આપણે જોયું હતું. તો આજે આપણે શું જોવાના, તો કે આજે આપણે બે જનીનોનું જોવાના છે. એક જનીનનું જોઈ લીધું. હવે માનો કે બે જનીન છે, બે અલગ અલગ લક્ષણ છે, એને દર્શાવતા જનીન છે, એનું વારસાગમન કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. દ્વિસંકરણ પ્રયોગ અથવા તો ઇનહેરિટન્સ ઓફ ટુ જીન્સ. તો આપણે શરૂ કરીએ આજે. તો આપણે શું જોવાનું છે, તો ઇનહેરિટન્સ ઓફ ટુ જીન એટલે શું, તો કે બે અલગ અલગ જનીનોનું વારસાગમન. ખબર પડી? બે અલગ અલગ જનીન એટલે માનો કે આ છે, આ છે, આ શું છે, તો બંને સમજાત રંગસૂત્રો છે. અહીંયા એક જનીન આવેલું છે એક લક્ષણ માટે, માનો કે આંખના રંગ માટેનું છે. જ્યારે નીચેની બાજુએ બીજું રંગસૂત્ર છે, બીજા રંગસૂત્ર ઉપર શું છે, માનો કે વાળનો કલર છે, વાળનો રંગ છે, એ અહીંયા એવું છે. તો બે અલગ અલગ લક્ષણ થયા કે ન થયા? થયા બે અલગ અલગ લક્ષણ. હવે માનો કે આનું વારસાગમન કઈ રીતે થાય, નહીં મારે ભણવું છે વારસાગમન કઈ રીતે થાય આપણે જોવાનું છે. આપણે વાળનો રંગને એ નથી જોવાનું, આપણે મેન્ડલે જે પ્રયોગ કર્યા તે જોવાનું છે. આ તો ખાલી તમને સમજાવવા માટે કે બે અલગ અલગ લક્ષણ એટલે શું કહેવાય એ. તો મેન્ડલે કયા લક્ષણો લીધા હતા, તો કે મેન્ડલે બે લક્ષણો લીધા હતા. હવે આમાં બે અલગ અલગ જીનનું વારસાગમન આપણે ભણશું, એમાં બે કન્ડિશન આવશે, પણ બે કન્ડિશન કઈ તે કે આપણે પછી ભણશું, પણ અત્યારે બે કન્ડિશન ખાલી ધ્યાનમાં રાખજો. એ કન્ડિશન કઈ કઈ છે એ પછી ભણવાનું છે, પણ ખાલી એટલું યાદ રાખવાનું છે કે બે કન્ડિશનનો ઉલ્લેખ છે આપણે આગળ કર્યો હતો. કઈ કન્ડિશન એ અત્યારે નથી જોવાની, પણ બે કન્ડિશન આગળ આવશે. ખબર પડી? ચાલો હવે આપણે શું લેવાનું છે, તો કે પિતૃ લીધા છે. કેવા પિતૃ લીધા છે, તો કે સમયુગ્મી પીળા અને સમયુગ્મી ગોળ બીજ ધરાવતા હોય એવો એક છોડ લીધો છે, અને બીજો છોડમાં શું છે, તો કે લીલા અને ખરબચડા બીજ હોય એવા લક્ષણ ધરાવતું આપણે બીજ ધરાવતો છોડ લીધો છે. બધાને ઇમેજિન થાય છે કે એ રીતે વાત કરીએ છીએ આપણે? હા સર. હા બધાને ખબર પડી? હા સર. ઓકે. હા સર. કેવા બીજ લીધા, તો એક પિતૃમાંથી જે વટાણા નીકળે છે કેવા છે, તો કે ગોળ છે, અને એ વટાણાનો કલર કેવો છે, તો કે પીળો છે. બીજું જે પિતૃ છોડ દીધો છે એમાં કેવું વટાણા નીકળે છે, તો કે એની અંદર લીલા કલરના વટાણા નીકળે છે, ને એ વટાણા ગોળ નથી, કેવા છે, ખરબચડા છે. તો એ પિતૃના છોડમાંથી જે જન્યુ બનશે એ કેવા જન્યુ બનશે, તો કે આમાંથી 2n વિષમયુગ્મી કેટલા છે, તો કે 0 છે, એટલે કેટલા જન્યુ બનશે, તો કે એક પ્રકારના જન્યુ બનશે. એવી જ રીતે અહીંયા 2n 2:0=1, તો બંનેમાં એક એક પ્રકારનું જનીન બન્યું કે ન બન્યું, અરે એક એક પ્રકારનું જન્યુ બન્યું કે ન બન્યું. ખબર પડી બધાને? હવે શું થયું, આપણે અહીંયા પરફલન કરાવીએ છીએ. શું કરે, પરફલન જો ઉપર લખ્યું, પરફલન, કેમ કે એક છે બીજી વનસ્પતિનું છે, બંનેને બીજી વનસ્પતિને એકબીજા સાથે શું કરેલું છે, ફલન કરેલું છે, એટલે આપણને જે જન્યુ ફલિતાન મળશે એ કેવું મળશે, તો કે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર વાળું છે એ આપણને શું મળશે, તો કે ફલિતાન મળશે. હવે આ ફલિતાન છે, આને તમે ઉગાડો એટલે કેવા બીજ મળે, તો કે પ્રભાવી કોણ છે, આપણે જોયું હતું મેન્ડલનું પહેલા દિવસે જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે જોયું હતું, પીળા અને લીલામાંથી પ્રભાવી કોણ છે બીજ માટે? પીળા. પીળા છે. હા, તો પીળા બીજ આવશે. પછી રાઉન્ડમાં એટલે કે ગોળ છે એ પ્રભાવી છે કે ખરબચડા બીજ છે એ પ્રભાવી છે? ગોળ છે એ પ્રભાવી છે. તો આપણને F1 પેઢીની અંદર બધા મળ્યા બીજી કેવા છે, તો કે પીળા અને ગોળ મળ્યા, કેમ કે આ કેપિટલ વાય છે આના ઉપર પ્રભાવી છે, આ આના ઉપર પ્રભાવી છે. ક્લિયર બધાને એટલું? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ? નહીં સર. ના સર. હવે આપણને ખબર છે વટાણાનું પુષ્પ કેવું છે, દ્વિલિંગી છે, છે કે નહીં દ્વિલિંગી? આપણે જોયું હતું ને પતંગિયાકારનું પુષ્પ ધરાવે છે, ને એની અંદર સ્ત્રી કેસર અને કુ કેસર બંને આપેલા છે, આપણે ભણી ગયા છે. તો હવે શું કર્યું,
એમાં સ્વફલન કર્યું છે, તો સ્વફલન કરાવશું તો આપણને જન્યુ કેટલા મળશે એ જોઈએ. તો 2^n આમાં કેટલા હિટરોઝાયગસ છે જો, તો વિષમ યુગ્મી કેટલા છે કહો તો મને. બે બે છે એટલે 2^2 આવે, એટલે કેટલા જન્યુ બનશે, ચાર પ્રકારના જન્યુ બનશે. ખબર પડી? હા સર. તો જો ક્યાં ચાર પ્રકારના બનાવ્યા, 1, 2, 3, 4, ક્યાં ક્યાં લીધા છે જો. આ વાય અને આર, કેપિટલ વાય કેપિટલ આર ધરાવતા લીધા, સ્મોલ વાય સ્મોલ આર લીધા, પછી શું કર્યું, કેપિટલ વાય અને સ્મોલ વાય લીધું, અરે કેપિટલ વાય ને સ્મોલ આર લીધું અને સ્મોલ વાય કેપિટલ આર લીધું, બેના ચાર. ખબર પડી કઈ રીતે બનાવ્યા એ? આપણી પાસે જે જે પિતૃ તરીકે વર્તશે એનું કેવું છે જનીન પ્રકાર, તો કે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આય સ્મોલ આર. રેડી? તો પહેલા શું કર્યું, આ બંનેને લીધા, બંનેનું એક પ્રકારનું જન્યુ કે ન બને આવું. પછી શું કર્યું, સ્મોલ વાય સ્મોલ આર લીધો, સ્મોલ વાય સ્મોલ આર. હવે આમાં ક્રોસ કર્યું, કેપિટલ વાય સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ આર, અને પછી શું કર્યું, આમ ક્રોસ કર્યું, સ્મોલ વાય કેપિટલ આર. ચાર પ્રકારના બની ગયા, 1, 2, 3, 4, બન્યા કે ન બન્યા? તો જો એ ચારે ચાર પ્રકાર અહીંયા લખ્યા છે, આ પહેલા પ્રકારનું આપણે જન્યુ, બીજા પ્રકારનું જન્યુ, ત્રીજા પ્રકારનું જન્યુ અને ચોથા પ્રકારનું છે. સેમ ટુ સેમ કઈ જગ્યાએ બને, તો કે જે આપણે માદા તરીકે લેશું એ, કેમ કે સ્વફલન કરાવવાનું, તો સ્વફલન કરાવવામાં શું હોય, એને છોડ હોય, તો એને છોડની અંદર જે જનીન પ્રકાર આપણને મળશે કે હોય સેમ હોય, તો એમાંથી બનતા જન્યુ કેવા હશે, સેમ હશે. તો 1, 2, 3, 4 બન્યા ચાર જન્યુ. હા સર. હવે ચાર પ્રકારના જન્યુ બીજા ચાર પ્રકારના જન્યુ સાથે ફલન થાય ને કેટલા ફલિતાંડ બનાવે, કયો તો 16 બનાવશે. હા સર. તો ચાલો આપણે જોઈએ 16 કઈ રીતે બને. જો હવે હું શું કરું ખબર, આ પહેલા નંબરનું છે ને એને આ ચારે સાથે ફલન કરાવે, પહેલા સાથે, બીજા સાથે, ત્રીજા સાથે, ચોથા સાથે, કેમ કે સંભાવના તો છે ગમે એ ફલન થઈ શકે. શું કર્યું, પેલું જન્યુ લીધું, માનો કે આ મેલ છે ને આ શું છે, ફિમેલ છે, એટલે કે ફિમેલ પુષ્પ, એટલે કે પુષ્પનો ફિમેલ પાર્ટ છે. તો આમાંથી શું છે, તો કે આ ચાર ચાર જનીન પ્રકાર ધરાવતી પરાગરજ બની, ને આ ચાર પ્રકારનું શું છે, તો કે સ્ત્રી કેસર. સ્ત્રી કેસરમાં બધા જે કોષ હશે એનું તો શું હશે, અંડક હશે, તો અંડકની અંદર આ ચાર પ્રકારના અંડકોષ હોઈ શકે. ખબર પડી બધાને? હવે જોઈએ, પેલી પેલા નંબરની પરાગરજ છે એ પેલા નંબરના અંડકની અંદર જે અંડકોષ છે તેની સાથે ફલન કરે તો કેવું મળે આપણને ફલિતાંડ, આ રીતનું મળશે. જો પેલા નંબરની પરાગરજ કઈ છે, વાય આ પેલા નંબરનું અંડકમાં જે અંડકોષ હશે એ કેવો છે, કેપિટલ વાય કેપિટલ બહેનું. હા સર. હા સર. ચાલો આ પેલા પેલા નંબરનું ફલિતાંડ મળ્યું, એમાંથી વિકાસ થઈને એવો છોડ મળશે. પછી શું કર્યું, પેલા નંબરનું પરાગરજ છે એને બીજા નંબરના અંડક સાથે, એટલે કે અંડકોષ સાથે આપણે ફલન કરાવ્યું, તો કેપિટલ વાય કેપિટલ આર આવી ગયું. જ્યારે આમાં શું છે, બીજા નંબરમાં સ્મોલ વાય કેપિટલ આર આવ્યું બીજા નંબરનું. હા સર. હવે શું કર્યું, પેલા નંબરને ત્રીજા નંબર સાથે, તો કેપિટલ વાય કેપિટલ આર, જ્યારે ઓલાનું સ્મોલ કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજા નંબરનું ફલિતાંડ. પેડી ખબર કઈ રીતે આવ્યું? હા સર. પછી શું કર્યું, 2, 3 અને ચોથો પેલા નંબરનું છે, પેલા નંબરની પરાગરજ અને ચોથા નંબરના અંકોષ સાથે, તો કેપિટલ વાય કેપિટલ આર પરાગરજમાં થયું, જ્યારે સ્મોલ વાય સ્મોલ આર શેમાં થયું, અંકોષમાં થયું. ખબર પડી? હા સર. તો આમાંથી જે પરાગરજની અંદર જે પેલો ક્રમ હતો એ પૂરો થઈ ગયો, કેમ કે એ તો ચારેય પ્રકારના અંડક સાથે એનું ફલન કરાવી દીધું, એટલે એનાથી જે સંભવિત આપણને ફલિતાંડ મળતા તે બધા મળી ગયા. હવે બીજા નંબરનો વારો કરી, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય કેપિટલ કોની સાથે, તો કે પેલા સાથે, પેલામાં કોણ છે, કેપિટલ વાય કેપિટલ આર. તો જો એમ પાંચમા નંબરનું ફલિતાંડ કેવું મળ્યું, ખબર પડી પાંચમા નંબરનું ફલિતાંડ કેવી રીતે આવ્યું? હા સર. પછી બીજા નંબરની પરાગરજ, બીજા નંબરનું અંડક, એનાથી છઠ્ઠું મળશે. બીજા નંબરની પરાગરજ, ત્રીજા નંબરનું અંડક, એનાથી સાતમું ફલિતાંડ મળશે. બીજા નંબરની પરાગરજ, ચોથા નંબરનું અંકોષ, એટલે આઠમું ફલિતાંડ આપણને મળશે.
એવી રીતે કોણ કરવાનું? તો કે ત્રીજા નંબરની પરાગરજ લ્યો, ત્રીજા નંબરની પરાગરજ પેલા નંબરનો અંકોશ, એનથી કોણ મળ્યું? નવમો. ત્રીજા નંબરની પરાગરજ બીજા નંબરનો અંકોશ, દસમું ફલિતાંડ. ત્રીજા નંબરની પરાગરજ ત્રીજા નંબરનો અંકોશ, અગિયારમું ફલિતાંડ. ત્રીજા નંબરની પરાગરજ ચોથા નંબરનો અંકોશ, બારમું ફલિતાંડ. ખોપડી કઈ રીતે આવે છે એમ? હા સર. હવે જો, હા સર, નીચે ચોથા નંબરની પરાગરજ પેલા નંબરનો અંકોશ, ચોથા નંબરની પરાગરજ બીજા નંબરનો અંકોશ, ચોથા નંબરની પરાગરજ ત્રીજા નંબરનો અંકોશ, ચોથા નંબરની પરાગરજ ચોથા નંબરનો અંકોશ. 16 આપણે કીધું હતું, 16 પ્રકારના આપણને ફલિતાંડ મળશે. તો મળ્યા 16 પ્રકારના ફલિતાંડ? હા સર. આ ફલિતાંડનું જે જનીન પ્રકાર છે એના આધારે આપણને એનો સ્વરૂપ પ્રકાર કયો મળે એ જોવું હોય તો સર કેમ ખબર પડે? તો આપણને ખબર છે કેપિટલ વાય છે એ પ્રભાવી હશે, સ્મોલ આર છે અને સ્મોલ વાય છે કેવું છે? પ્રછન્ન છે. કેપિટલ આર પ્રભાવી, સ્મોલ આર પ્રછન્ન. તો પેલા નંબરનું છે કેવું મળે? જો એમાં જે આપણું બીજ છે એનો આકાર કેવો હશે? પેલામાં કયો તો બને? ગોળ. ડેડી, કેપિટલ વાય કેપિટલ વાય એટલે ગોળ થાય, કેપિટલ આર કેપિટલ આર એટલે કેવો છે? પીળા. પીળા. કેપિટલ વાય કેપિટલ વાય એટલે પીળા, અને કેપિટલ આર એટલે ગોળ. ખબર પડી? હા સર. હા સર. બીજા નંબરનું છે એ કેવું આવશે? કયો તો મને? કેપિટલ વાય સ્મોલ વાય. પીળો. પીળો. આકાર ગોળ. ગોળ. ત્રીજા નંબરનું સર જક્સ કે નીચે કરવાનું બતાણું. હા સર. ત્રીજા નંબરનું પીળો અને ગોળ. પીળો અને ગોળ. પીળો અને ગોળ. ચોથા નંબરનું પીળા અને ગોળ. પીળો ગોળ. પાંચમા નંબરનું પીળો. પીળો અને ગોળ. છઠ્ઠા નંબરનું લીલા અને ગોળ. લીલા અને ગોળ. ગોળ. પછી સાતમા નંબરનું પીળો અને ગોળ. આઠમા નંબરનું લીલો અને ગોળ. નવમા નંબરનું પીળા અને ગોળ. પીળો અને ગોળ. પછી દસમાનું પીળો અને ગોળ. પીળો અને ગોળ. અગિયારમું પીળું અને ખરબચડું. પીળું અને ખરબચડું. બારમું પીળું અને ખરબચડું. પીળું અને ખરબચડું. તેરમું પીળું અને ગોળ. પીળું અને ગોળ. પીળું અને ગોળ. ચૌદમું લીલો અને ગોળ. ગોળ. લીલો ગોળ. પછી પંદરમું પીળું અને ખરબચડું. ખરબચડા. લીલા અને ખરબચડા. લાસ્ટ લીલા અને ખરબચડા. ચાલો, આમ આપણે જો જીનોટાઈપ શું મળે છે, તો કે જીનોટાઈપ આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું નથી, પણ તમે ગણશો ને તો આવું મળશે. 1:2:2:4:1:2:1:2:1. તેમાં ચાર વખત જીનોટાઈપ આવે એવું કયું છે એ જોવો. તો ચાર વખત જીનોટાઈપ આવ્યો હોય એવું જો, હું રાઉન્ડ કરું છું ને, ચાર વખત આવ્યું જો. આ પહેલી વાર છે કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. બતાણું બધાને. બીજી વાર. ત્રીજી વાર. છે ચાર વાર. હા સર. તો આ એક જીનો ટાઈપ યાદ રાખવાનો કે જે સૌથી વધારે વાર છે. ખબર પડી? હવે સ્વરૂપ પ્રકાર છે, સ્વરૂપ પ્રકાર શું છે? તો કે 9:3:3:1.
તો લીલા ખરબચડા કેટલી વાર આવ્યા છે? એક વાર આવ્યા, જો લીલા અને ખરબચડા બતાણો બધાને, લીલા અને ખરબચડા એક વાર, હા પીળા સર. અને ગોળ છે કેટલી વાર છે? 9 વાર હશે. જો પીળા અને ગોળ, 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયું. પીળું ને ગોળ 9 વાર. હા સર. પછી શું છે? લીલા અને ગોળ 3 વાર છે. લીલા અને ગોળ, લીલા અને ગોળ 1 2 3 થયું, લીલું અને ગોળ 3 વાર. હા સર. પીળા અને ખરબચડા કેટલી વાર છે? 3 વાર છે. પીળા અને ખરબચડા 1 2 3 ક્યાં આવી ગઈ? 16 સંતતિ આપણી પાસે. હા સર. અને 16 સંતતિની અંદર આપણે યાદ શું રાખવાનું? ફિનોટાઇપ. ફિનોટાઇપ એટલે શું હતું? કે આપણને સ્વરૂપ પ્રકાર શું મળે? તો કે 9:3:3:1 પ્રમાણની અંદર આપણને સ્વરૂપ પ્રકાર મળે છે. એક સંકરણમાં આપણને સ્વરૂપ પ્રકાર શું મળતો હતો? કોને યાદ છે? 1:2:3:1 3:1 સ્વરૂપ પ્રકાર મળતો હતો. અને જીનોટાઇપ એટલે કે જનીન પ્રકાર 1:2:1 ચલો બે અલગ અલગ વાયું એટલે શું અલગ અલગ હશે? તો અલગ અલગ શું છે? આ તો એક સંકરણનું પ્રકાર છે, જ્યારે આ કેના છે? દ્વિ સંકરણના પ્રકાર છે, જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. એટલું સમજાણું બધાને? હા સર. આમાં શું જોવા મળ્યું? જો આપણને જે પિતૃ હતા એની કરતા નવા પ્રકારના બીજ જોવા મળ્યા. પિતૃમાં કોણ કોણ હતું? પીળા અને ગોળ હતા, અને બીજા ક્યાં હતા? લીલા અને ખરબચડા. આ બે જ પ્રકારના બીજ હતા પિતૃમાં. જ્યારે નવા છે એમાં ક્યાં બીજ જોવા મળ્યા? તો કે નવામાં છે ને આપણને પીળા અને ખરબચડા જોવા મળ્યા, અને બીજા ક્યાં જોવા મળ્યા? તો કે લીલા અને ગોળ જોવા મળ્યા. આવા પિતૃમાં હતા બીજ? ના. તો આવું થયું શું કામે? તે આપણે હમણાં થોડીક વાર નીચે ભણશું. પણ એટલી વસ્તુ સમજાણી કે બે જનીન છે એનું વારસાગમન કઈ રીતે થયું એ ખબર પડી બધાને? હા સર. તો ચાલો રીડિંગ કરીએ આપણે. મેન્ડલે વટાણાના બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણ પ્રયોગ કર્યા. બે ભિન્ન લક્ષણો એટલે બે અલગ અલગ લક્ષણ ક્યાં ક્યાં? તો કે પીળો અને ગોળ. એક કલર દર્શાવે છે અને એક શું દર્શાવે? તો કે એનો આકાર દર્શાવે છે. અલગ અલગ લક્ષણ થયા કે ન થયા? હા સર. પીળા અને ગોળ બીજ, લીલા અને ખરબચડા બીજ વાળા સાથે સંકરણ કર્યો. મેન્ડલે જોયું કે આ પ્રકારના પિતૃના સંકરણથી માત્ર પીળા રંગ વાળા ગોળ બીજ જ છોડ પ્રાપ્ત થાય છે. કોનામાં? F1 પેઢી. F1 માં કોણ વ્યક્ત થાય? જે પ્રભાવી હોય તે. આપણને આમાંય મળ્યું, એક સંકરણમાં આપણને મળતું હતું. F1 ની અંદર કોણ વ્યક્ત થતું? જે પ્રભાવી હતું એ. વિષમ યુગ્મી કે સમયુગ્મી ખબર છે? હા સર. ટી ટી લ્યો કે ટી સ્મોલ ટી F1 માં મળતું હતું. F1 ની અંદર શું મળતું હતું? બધા આવા વિષમ યુગ્મી મળતા હતા. બધામાં આકાર કેવો આવતો હતો? તો એટલે કે બધાની ઊંચાઈ કેવી હતી? બધા ઊંચા હતા, કોઈ નીચું હતું નહીં. ઊંચા છોડ છે કેવા છે? પ્રભાવી છે. F1 માં એ વ્યક્ત થયા. તો આમાં પણ દ્વિ સંકરણ પ્રયોગની અંદર પણ શું થાય છે? તો કે જે પ્રભાવી છે એ વ્યક્ત થાય છે. તમે જણાવી શકો કે પીળો લીલો રંગ તથા ગોળ ખરબચડા આકારની જોડમાં ક્યાં લક્ષણો પ્રભાવી છે? તો આપણે જોઈ ગયા, પીળો છે એ લીલા કરતા પ્રભાવી છે, અને ગોળ છે એ ખરબચડા કરતા પ્રભાવી છે. ક્લિયર એટલી વસ્તુ બધાને? હા સર. પીળો રંગ એ લીલા રંગ ઉપર અને ગોળ આકારે ખરબચડા ઉપર પ્રભાવી છે. જ્યારે પીળા તેમજ લીલા અને ગોળ તેમજ ખરબચડા બીજવાળા છોડની વચ્ચે અલગ અલગ સંકરણ કરવામાં આવ્યું તેના પરથી આ જ તારણ મળ્યું. એટલે કે તમે લીલા અને ગોળ વચ્ચે સંકરણ કરાવો તો તમને કોણ મળે? ગોળ મળે કે ન મળે? એક સંકરણની અંદર વાત કરો, લીલા ગોળ વાળા હોય બીજ, લીલા રંગ વાળા અને ગોળ, સોરી લીલા અને પીળા, લીલો રંગ હોય અને પીળો રંગ હોય, તો એ બંનેમાંથી પ્રભાવી કોણ મળતું હતું? તો કે આપણને F1 ની અંદર પ્રભાવી રીતે પીળા રંગના બીજ જોવા મળતા હતા. હવે માનો કે ગોળ અને ખરબચડા લ્યો, તો F1 ની અંદર કોણ મળતું હતું? ગોળ મળતા હતા. એટલે કે તમે દ્વિ સંકરણ લ્યો કે એક સંકરણ લ્યો, બે ની અંદર કોણ વ્યક્ત થાય? તો કે પ્રભાવી છે એ જ વ્યક્ત થાય. તો અહીંયા જો લખ્યું છે, વચ્ચે અલગ અલગ સંકરણ કરવા હોય, તમે બે લક્ષણોને હારે ન લ્યો, અલગ અલગ લક્ષણોની અંદર લ્યો જે એક સંકરણ પ્રયોગની અંદર આપણે કરતા હતા, તો પણ આ જ તારણ હતું.
જનીન પ્રકાર સંજ્ઞા વાય છે કોના માટે? પ્રભાવી પીળા રંગ, જ્યારે સ્મોલ વાય છે લીલા રંગ માટે છે, જ્યારે કેપિટલ આર છે એ કોના માટે? તો કે ગોળ બીજ માટે છે, જ્યારે સ્મોલ આર છે ખરબચડા બીજ માટે છે. ખબર છે આ બધાને? હા સર. પિતૃના જનીન પ્રકાર જો હોય તો કેપિટલ આર કેપિટલ આર સ્મોલ, અરે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય, જો આપણે લીધું છે નીચે એવું પિતૃ, તો કે હા સર આપણે જો ને આવી લીધું કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર. બીજો કોણ લીધો છે? તો કે સ્મોલ વાય સ્મોલ વાય કે સ્મોલ આર સ્મોલ આર લીધો છે આવો પિતૃ. હા સર. આ બંને વનસ્પતિઓના સંકરણને આકૃતિ 5.7 માં લખ્યું છે, તે જેમાં પિતૃ છોડના જનીન પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ફલન થવાથી જન્યુ કોણ કોણ મળશે? તો કે આર આમાંથી જે એ નંબરનું છે એમાંથી કેવા જન્યુ મળશે? તો કે કેપિટલ આર કેપિટલ વાય મળશે. જ્યારે સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય માંથી કેવું મળશે? તો કે સ્મોલ આર વાય આપણને મળે છે. અને એ બંનેનું ફલન થવાથી એફ વનમાં કોણ મળે છે? તો કે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય ઉત્પન્ન થાય. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. હવે શું કર્યું? એફ વન પેઢીનું સ્વફલન કરાય, એફ વન છોડને સ્વફલન કરાય, તો જોવા મળ્યું કે એફ ટુ પેઢીમાં 3/4 વનસ્પતિઓના બીજ પીળા છે અને 1/4 બીજ કેવા છે? લીલા છે. તો આ તો આપણને ખબર છે, 3/4 1/4 એટલે કે 3:1 પ્રમાણ આવ્યું કે ન આવ્યું? 3:1 પ્રમાણ કોનું હતું? એક સંકરણ નું હતું. એક સંકરણ નું પ્રમાણ તો અહીંયા જો એક જ વસ્તુ લીધી, જો અહીંયા પીળા અને લીલા બીજ જ લીધા છે, ખબર પડી? એવી જ રીતે 3:1 કેમાં જોવા મળશે? તો કે પીળા અને લીલામાં જોવા મળે, એવી રીતે ગોળ અને ખરબચડાની અંદર પણ 3:1 જોવા મળે છે. કોની જેમ? તો કે એક સંકરણ પ્રયોગની જેમ. આમાં કોઈને ડાઉટ છે? નહીં સર. ના સર. ના સર. બધાને સમજાય છે કે સુઈ ગયા છે ડોક્ટર્સ બધા? નહીં સર સમજાય. તો જો અહીંયા જો ગોળ અને પીળું બીજ બતાણું તમને. હા સર. ખરબચડું ને લીલું બીજ બતાણું. એમાંથી જન્યુ કેવું બન્યું? તો કે કેપિટલ આર કેપિટલ વાય વાળું, ને આમાંથી સ્મોલ આર સ્મોલ વાય વાળું, એનું ફલન થઈને કયું બને જનીન પ્રકાર? તો કે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય આવું બને. પ્રભાવી અસર દર્શાવે એટલે ગોળ જોવા મળશે અને પીળું જોવા મળે છે. એના આધારે તમને એનું સ્વફલન કરશો તો શું થાય? તો કે જો અહીંયા માદા જન્યુ લખ્યા એટલે કે આ શું છે? તો કે 4 પ્રકારના અંકોષ. આ જન્યુઓ કેવા છે? મેલ છે, એટલે આ 4 પ્રકારની પરાગરજ. તો આ બે નું તમે ફલન કરાવો, પછી આ બે નું કરાવો, આ બે નું કરાવો, તો તમને કેટલા પ્રકારની સંતતિ મળી? તો કે 16 પ્રકારની સંતતિ આપણને જોવા મળે છે. આ સ્ક્વેર છે એને ક્યુ નામ આપ્યું હતું? કેવા સ્ક્વેર તરીકે ઓળખાય? યુનિટ સ્ક્વેર પદ્ધતિ. આપણને આ પ્રમાણ મળી ગયું, આ બધું જોઈ ગયા આપણે. આ શું છે? ઝીરો ટાઈપ. જી નો ટાઈપ. કઈ રીતે યાદ રાખવું સર? તો કે જો આવી રીતે યાદ રાખો, એક પછી પાછું બે, પાછું બે પછી ચાર, પછી પાછું કરવાનું એક બે એક બે એક કરી નાખો. ખબર પડી? અહીંયા બે ભાગ પાડ, એક પછી બે પાછું બે, બે ને બે ચાર થઈ ગયા. પછી પાછું પહેલેથી શરૂ કરો, એક બે એક બે એક. રહી ગયું કે યાદ રહે? નો એરું. હા સર. એક જેમ બે જેમ બે જેમ ચાર, એક જેમ બે જેમ એક જેમ બે જેમ એક, આ રીતે કરવાનું છે. હવે આપણે ભણવાનું છે મુક્ત વહેંચણીનો નિયમ. તો કે મુક્ત વહેંચણીનો નિયમ એટલે શું? જો હવે આપણે ઉપર ભણ્યા હતા એને આપણે ક્યાં લઈ ગયા? રંગસૂત્રની અંદર લઈ ગયા. આપણે આવું કરાયું હતું, કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર ધરાવતું પિતૃ લીધું હતું કે નહોતું લીધું? લીધું હતું. સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ આર વાળું પિતૃ લીધું હતું કે નહોતું લીધું? હવે આ જે હું રાઉન્ડ કરું છું એ દર્શાવે છે શું? જનીન દર્શાવે છે. આ જે રાઉન્ડ કરાવું છું એ શું દર્શાવે? જનીન દર્શાવે છે કે નહીં? જનીન દર્શાવે છે. હા. માનો કે હવે ખાલી આ એક યાદ રાખો, તો આ કોણ છે? પિતૃ છોડ છે. કદાચ માનો કે મેલ છે. કોણ છે? મેલ છે. તો મેલ ના છોડ કેવો છે? પાછો દ્વિકીય હશે કે નહીં હોય? દ્વિકીય હોય કે ન હોય? તો આ શું છે? એક કેપિટલ વાય હશે, એ એક રંગસૂત્ર ઉપર હશે. જ્યારે બીજો કેપિટલ વાય છે ક્યાં છે? એના સમજા જ રંગસૂત્ર ઉપર હશે. ખબર પડી આ શું કર્યું આપણે? હા સર.
એવી રીતે હા સ્મોલ સર, આર કેપિટલ આર કેપિટલ આર છે એ પાછા બીજા સમજાત રંગ સૂત્ર પર હશે કે નહીં હોય 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 ને એવી રીતે સ્મોલ વાય હશે કે નહીં હોય 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 જો એ વસ્તુ અહીં બાજુ અંદર છે ખબર પડી શું કર્યું છે એ હા સર. હવે આપણે જે ઓલું ગાણિતિક ભણતા હતા ને આ ઓરિજિનલ લઈ આવ્યા આપણે કે ઓરિજિનલ ની અંદર જે આપણે વિઝ્યુલાઇઝ કરવું હોય તો શું વિઝ્યુલાઇઝ કરવાનું કેપિટલ વાય છે તો કે કેપિટલ વાય હોય ક્યાં તો કે સમજાત રંગ સૂત્ર ઉપર હશે તો એક રંગ સૂત્ર ઉપર કેપિટલ વાય હશે બીજા એના સમજાત રંગ સૂત્ર ઉપર એ જ જગ્યાએ કોણ આવેલું હશે કેપિટલ વાય હશે તો જો અહીંયા કર્યું કર્યું કે ન કર્યું હા સર. આ મેં દર્શાવ્યું અહીંયા જે જમણી બાજુ લખ્યું છે એને બાજુમાં ડાયાગ્રામ સ્વરૂપે દર્શાવ્યું એમાં કોને ડાઉટ છે જેને હોય ન સમજાણું હોય હું ન સમજાણું એ મને કેવું પડશે તો આપણે આગળ જાય બોલ જે આપણે ઉપર કર્યું તું ઈજ છે ક્લિયર છે બધાને હા સર. હા સર. જો આપણે આ ભણ્યા ને આ બધા જ બધાને સ્ક્રીન ઉપર એ જ વસ્તુ નીચે છે પણ આપણે શું કર્યું એને રંગ સૂત્ર ઉપર લખી છે પછી આપણને ખબર છે 2^n ઉપરથી કેટલા જન્યુ બનશે તો કે આમાંથી એક બનશે ને આમાંથી એક બનશે ભણી ગયા ઉપર તો કયા પ્રકારનું જન્યુ બનશે તો કે આવા પ્રકારના જન્યુ બનશે અહીંયા લખતા હતા ને આ રીતનું જન્યુ બને આમાંથી સ્મોલ વાય સ્મોલ આર વાળું જન્યુ બને પણ એ ક્યાં હોય તો કે રંગ સૂત્ર પર આવી રીતે હોય ખબર પડી હા સર. બધાને હા સર. જો અહીં ગેમેટ્સ લખું છું ગેમેટ્સ નું શું થાય ફલન થાય એટલે પાછું શું બની જાય દ્વિકીય બની જાય કે ન બની જાય માનો કે આ એક કોષ છે બની ગયો દ્વિકીય કોષ હા સર. હવે શું થયું હા સર. એક કેપિટલ વાય આવ્યો એક સ્મોલ વાય આવ્યો એક કેપિટલ આવ્યો ને આ એક સ્મોલ આવ્યો એટલે આ શું કરશે ખબર આ અભિવ્યક્ત થાય અભિવ્યક્ત થાય એટલે તો કે સર એમાંથી પ્રો ટ્રાન્સક્રિપ્શન થયું એટલે શું થયું એમ આર એન એ બન્યો પછી એનું ટ્રાન્સલેશન થયું એટલે શું થયું પ્રોટીન બન્યું એ કઈ કેવું કરશે જેને લીધે આખો કેવો કલર બનાવશે તો કે પીળો કલર બનાવશે. સ્મોલ આર છે એ શું કરે કેપિટલ આર છે એ શું કરે તો કે એવું સ્ટાર્ચ બનાવશે કે એવું ગમે એ કરશે એને લીધે શું થાય છે તો કે બીજનો આકાર કેવો આવે છે ગોળ આવે છે ગોળ. હવે આ અભિવ્યક્ત થાય છે એટલે આ અભિવ્યક્ત થાય કે ન થાય આ તો એની અસર દર્શાવે કે ન દર્શાવે દર્શાવે ને આ અભિવ્યક્ત થાય કે ન થાય પણ આ તો અસર દર્શાવે કેમ કે એ અભિવ્યક્ત પોતાની માંથી એમ આર એન એ બનાવે છે ને એનું પ્રોટીન બનાવે છે ગમે તે બનાવે છે તો આ તો આપણે પ્રભાવિતાની સંકલ્પનામાં પહેલા દિવસે ભણી ગયા હતા તો કે હા સર. ચાલો વિષમ યુગ્મી કેટલા છે આમાં બે કેમ એક કેપિટલ વાય સ્મોલ વાય છે એક કેપિટલ આર સ્મોલ આર છે એટલે કે આ એક વિષમ યુગ્મી આ બીજું વિષમ યુગ્મી 2^2 એટલે ચાર પ્રકારના જન્યુ બન્યા કયા પ્રકારના જન્યુ બન્યા હતા સર તે તો આપણે ભણી ગયા હતા કે એક તો કેપિટલ વાય હતો ને એક કેપિટલ આર હતો આવું લીધું હતું જન્યુ હા સર. હા સર. તો જો ચાર પ્રકારના જન્યુ અહીં લખ્યા છે એમાં કોઈ ન સમજાણું હોય બોલ છે કોઈ ડાઉટ એમાં ચાર પ્રકારના જન્યુ લખ્યા એમાં આ પહેલા પ્રકારનું આ બીજા પ્રકારનું આ ત્રીજા પ્રકારનું આ ચોથા સર આ જન્યુ તો લખ્યા પણ જન્યુ કઈ રીતે રંગસૂત્ર ઉપર આવી સમજાવું તો જો નીચે લખ્યું બન્યા ચાર પ્રકારના અલગ અલગ રંગસૂત્ર ની અંદર હા સર. તો મને ઈ કયો આપણને પેરેન્ટ્સ ની અંદર ક્યાં જ રંગસૂત્ર જોવા મળતા તો કે આ એક રંગસૂત્ર જોવા મળતું હતું ને એક આ રંગસૂત્ર જોવા મળતું પહેલા અને ચોથા નંબરનું રંગસૂત્ર જોવા મળતું હતું ખબર છે કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર હતો એટલે પહેલા નંબરનું જોવા મળતું હતું સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ આર હતો એટલે ચોથા નંબરનું રંગસૂત્ર જોવા મળતું હતું સમજાણું શું બોલો એ હા સર. હા સર. તો આ નવા બે બન્યા આ જે નવી બે કન્ડિશન બની ને એ કેવી રીતે બની તો કે આપણને ખબર છે કે જ્યારે અર્ધીકરણ થતું હોય અર્ધીકરણ અર્ધીકરણ થતું હોય ત્યારે શું થાય કઈ છે કે લખું તો ક્યાંય લખું
અર્ધીકરણ થતું ત્યારે આવી રીતે સેટમાં જોડાય કે ન જોડાય? 23 આ બાજુ હોય, 23 આ બાજુ હોય, અર્ધીકરણ એકમાં, અર્ધીકરણ એકની ભાજના અવસ્થામાં આવી રીતે જોડાય કે ન જોડાય? હા સર. હવે શું થતું હતું? તો કે અહીંથી દ્વિધ્રુવીય ત્રાક હશે એ બધાથી આમ જતા, એને લીધે શું થાય? તો કે અર્ધારંગ સૂત્ર આમ જાય, અર્ધારંગ સૂત્ર આમ જાય કે ન જાય? તો એના લીધે આપણે જે આ અલગ અલગ પ્રકારના ચાર જન્યુ બનાવ્યા, જે આ ચાર પ્રકારના અલગ અલગ જન્યુ બનાવ્યા, તો એમાં થયું શું ખબર છે? આવી રીતનું તો હોય જ તે, જો આવી રીતનું તો હોય જ તે, બધામાં આ રીતનું છે તે તો હોય જ. પછી શું થાય? આ રીતનું છે પછી થશે શું? અહીંયા દ્વિધ્રુવીય ત્રાક આવે કે ન આવે? સર. એટલે શું કરશે? અડધા રંગ સૂત્ર આમ વયા કે અડધા રંગ સૂત્ર આમ વયા, પણ આ દ્વિધ્રુવીય ત્રાક છે એ અહીંયા જોડાવાને બદલે અહીંથી આમ જોડાઈ જાય, અને આ બાજુની જે દ્વિધ્રુવીય ત્રાક છે એ અહીંયા જોડાવાની બદલે અહીંયા જોડાઈ જાય. તો આ જે સ્મોલ આર વાળું રંગસૂત્ર ક્યાં વહી ગયું? તો કે સ્મોલ આર વાળું આ બાજુ વહ્યું જશે અને કેપિટલ આર વાળું આ બાજુ વહ્યું જશે, એને લીધે શું થશે? તો કે કેપિટલ વાય સ્મોલ આર બનશે અને સ્મોલ વાય કેપિટલ આર વાળું જન્યુ બનશે. ખબર પડી? હા સર. હા સર. વ્યતિકરણના લીધે સર? નહીં. અને વ્યતિકરણ થોડું કહેવાય, વ્યતિકરણ નું આવશે પણ આને વ્યતિકરણ કહેવાય ના. આમાં શું થયું? આખું રંગ સૂત્ર જ વહી ગયું છે. કોના લીધે? તો કે દ્વિધ્રુવીય ત્રાકના જોડાણને લીધે. સમજાય છે કે નથી સમજાતું? કોઈ ડાઉટ હોય તો બોલો. આપણે કર્યું શું? તો કે F1 પેઢી છે, જો પાછું બધાને સમજાવું છું, બધા અહીંયા ધ્યાન દઈને જોજો સર. આપણે હકીકતમાં તો ભાજનોત્તર અવસ્થામાં તો આપણે મતલબ જે એક બાજુનો જે ભાજનતલના જે હોય રંગ સૂત્રો તો એ ધ્રુવ તરફ જ ખસતા હોય ને, તો આમાં જસ્ટ મતલબ વિરોધ થયું હશે ને આમાં. આમાં હોય શું? જો આપણે ભાજના અવસ્થામાં આ રીતે ગોઠવાય, ભાજનોત્તર ભાજના અવસ્થા એકમાં જોજે, આ રંગસૂત્ર એક, એનું સમજાત રંગસૂત્ર અહીંયા ખબર પડી, આ બીજું રંગસૂત્ર, એનું સમજાત રંગસૂત્ર અહીંયા આવી રીતે કેટલા હોય? તો કે 23 આ બાજુ અને 23 આ બાજુ હોય કે ન હોય? હોય. હવે થાય છે શું? તો કે એક લક્ષણ છે એ અહીંયા આવેલું છે અને બીજું લક્ષણ છે એ કઈ બાજુ છે? તો કે બીજું લક્ષણ છે એ નીચેના ઓલા રંગસૂત્રની અંદર છે, અહીંયા છે. અહીંયા હવે અહીંયા શું છે? તો કે અહીંયા કેપિટલ વાય છે. અહીંયા કયો વાય છે? સ્મોલ વાય છે. અહીંયા શું છે? તો કે સ્મોલ આર છે. અહીંયા શું છે? કેપિટલ આર છે. ખબર પડી? જો અહીંયા જે દર્શાવેલું છે ને એ મેં અહીંયા દર્શાવ્યું. ખબર પડી કે ન પડી બધાને? ખબર? હા સર. હા સર. હવે જનરલી થાય શું? તો કે જનરલી આ બાજુ શું આવેલું હોય? તો કે તારા કેન્દ્ર હશે, અહીંયા તારા કેન્દ્ર હશે, એમાંથી શું નીકળે? તો કે એમાંથી દ્વિધ્રુવીય ત્રાક આવી રીતે નીકળતી હોય બધે. હવે અહીંથી આ બધા છે એ આમ જવાના છે ને આ બધા છે આમ જવાના છે, પણ એવી સંભાવના તો રહી શકે ને કે આ બાજુનો જે દ્વિધ્રુવીય ત્રાક છે, જે આ બાજુનો દ્વિધ્રુવીય ત્રાક છે એ અહીંયા જોડાય જાય, તેને લીધે આ બાજુનો દ્વિધ્રુવીય ત્રાક આની સાથે જોડાય. તો કેપિટલ આર છે ને એ સ્મોલ વાય સાથે વયો જાય અને સ્મોલ આર છે એ કેપિટલ આઈ સાથે આવી જાય. ખબર પડી? હા સર. તો આ જે થયું એને શું કહેવાય? તો એને મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવાય. વિશ્લેષણ થયું પણ એકબીજા સાથે કાંઈ અસર કરતા નથી. આ છે એ આની સાથે કાંઈ અસર દર્શાવતું નથી. કેપિટલ વાય છે એ કેપિટલ આર સાથે આવી શકે અથવા તો સ્મોલ આર સાથે આવી શકે, એવી જ રીતે સ્મોલ વાય છે તે કેપિટલ આર સાથે આવી શકે અથવા તો સ્મોલ આર સાથે આવી શકે. સમજાણી વાત બધાને? હા સર. કોઈને ડાઉટ? નહીં સર. તો આ આ જે ચાર પ્રકારના જન્યુ બન્યા એ કોને લીધે બન્યા? તો કે આ ચાર પ્રકારના જન્યુ છે એ મુક્ત વિશ્લેષણને લીધે બન્યા. એ ખબર પડી? હા સર. જો મુક્ત વિશ્લેષણ થતું જ ન હોત તો બે પ્રકારના જન્યુ બનત ને, એક જો આ પહેલા નંબરનું, એક ચોથા નંબર,
કેમ કે માતા પિતા પાસે તો ઈ જ જન્યુ હતા. જો માતા પિતા પાસે ક્યાં હતા? બે જ પ્રકારના, ઈ પોતાની અંદર હતા એ જ. ખબર પડી? હા સર. આમાં કેમ બે પ્રકારના બન્યા? તો કે આમાં મુક્ત વિશ્લેષણ જોવા મળ્યું. આ કેપિટલ વાય છે એ આની સાથે વય જઈ શકે અથવા તો આની સાથે જઈ શકે, નીચેનું છે એની સાથે. એને લીધે શું થયું? તો કે ચાર પ્રકારના જન્યુનું નિર્માણ થયું. જાય લખું આ નિયમ એટલે કે મુક્ત વિશ્લેષણ નિયમ સમજાવે છે શું? તો કે કેપિટલ વાય એલ એલ છે તે સ્વતંત્ર રીતે કેપિટલ આર સાથે આવી શકે અથવા તો સ્વતંત્ર રીતે સ્મોલ આર સાથે પણ આવી શકે. ચાલો શું ભણ્યા આપણે? કયો એક વ્યક્તિ મને કહેશે જેને આ કન્સેપ્ટ ક્લિયર થયો હોય, ભલે ખોટો પડે મને કઈ વાંધો નથી, પણ મને કન્સેપ્ટ સમજાવવો પડશે કે આપણે ભણ્યા શું. કોણ કહે છે? સ્વતંત્ર રીતે કોણ આ જવાબ આપે છે કે હું પછી નામ બોલું? દીપ સર, મને સામાન્ય થોડીક ઓછી ખબર પડી આમાં. ઘનશ્યામ સર, મુક્ત વિશ્લેષણ નિયમ કહેવાનો? હા, મુક્ત વિશ્લેષણ માં શું સમજાય? સર, મુક્ત વિશ્લેષણમાં મતલબ જે આપણે પિતૃ પાસે જે મતલબ રંગસૂત્ર હોય ને, તો એ રંગસૂત્રની સંભાવના મતલબ પિતૃ જેવા આવવાની કરતા મતલબ વ્યતિ આવે, એટલે શું કહેવાય, પ્રાક જે તંતુઓ છે મતલબ એ વિરુદ્ધ રંગસૂત્ર સાથે પણ જોડાઈ શકે છે, અને એના કારણે મતલબ કે નવા રંગસૂત્ર આવવાની સંભાવના વધી જાય. અને ધારો કે પિતૃ જેવું આવે તો પછી સર આપણે વિશ્લેષણના નિયમ જેવું થઈ જાય. એટલે એના કારણે બે નવી સંતતિ નિર્માણ થાય. આ રંગસૂત્ર ગોઠવાયેલા છે આમાં કોઈ ડાઉટ છે? બધા પર્ટિક્યુલરી મને કયો, હું જેને નામ બોલું નહીં. મન મને આન્સર જોશે હા કે ના. તારો અવાજ ન થયો એટલે મને ચેટ બોક્સમાં લખીને મોકલી દે. દીપ હા સર, આમાં ખબર પડી. ઘનશ્યામ ના સર. એટલે આ આ જે લખેલું છે એમાં અત્યારે જે તને સ્ક્રીન ઉપર બતાય છે એમાં તને ડાઉટ નથી એમ કે ડાઉટ છે એમ? નથી. સુરભિ કેશવ ના સર નથી. સતીશ ના સર નથી. શ્રેયા વૈભવ નહીં સર. તો એનો મતલબ કે સ્ક્રીન ઉપર ગોઠવાયેલું છે એ બધું તમને ખબર છે. હવે નીચે શું કર્યું આપણે? તો કે નીચે એના ઉપરથી જન્યુ બનાવ્યા. જન્યુ બનાવ્યા તો કેને ઉપરથી જન્યુ બનાવ્યા? તો કે 2:n પરથી બનાવ્યા, તો આમાં કોઈને ડાઉટ હશે નહીં. ક્લિયર? હવે શું કર્યું? આ જન્યુનું ફલન થયું ને, ફલન થઈને જે સંતતિ બની એમાં શું જોવા મળ્યું? તો કે ફલન થઈને સંતતિ બની એની અંદર આપણને આ રીતનો જનીન પ્રકાર જોવા મળ્યો. કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર, આમાં કોઈને ડાઉટ અત્યારે સ્ક્રીન ઉપર બતાય છે? ના સર. હવે આપણને સામાન્ય સૂત્ર છે કે 2:n પરથી આપણને કેટલા પ્રકારના જનીન છે એ ધરાવતા જન્યુ બનશે ખબર છે. તો કે 2:2 પરથી ચાર પ્રકારના જન્યુ બનશે. ક્યાં ક્યાં પ્રકારના બનશે? તો કે કેપિટલ આય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય સ્મોલ કેપિટલ આર, સ્મોલ આય સ્મોલ આર. તો આ કેપિટલ વાય સ્મોલ આર પ્રકારના જન્યુ તો આપણને પિતૃમાં જોવા મળ્યા હતા. આ પ્રકારનું જન્યુ છે એ પણ પિતૃમ જોવા મળ્યું કે નહોતું મળ્યું? જો કેપિટલ આય કેપિટલ આર પિતૃમાંથી બનેલા જનીનોની અંદર જોવા મળ્યું આપણને. રાજો ભાઈનું ક્લિયર થયું એટલું? હા સર. બધાને? હા સર. હા સર. સ્મોલ વાય સ્મોલ આર વાળું જો આમાંથી બન્યું છે, છે પિતૃ જેવું જન્યુ? હા સર. તો આ જે નીચે બીજા બે પ્રકારના જન્યુ બન્યા, બીજા અને ત્રીજા નંબરનું જન્યુ બન્યું, એ શું કામે બન્યું? તો કે એ એટલે બન્યું કેમ કે એ બંને અલગ અલગ રંગસૂત્ર ઉપર આવેલા છે. માનો કે અહીંયા કેપિટલ વાય સ્મોલ આર છે, કેપિટલ વાય સ્મોલ વાય, આવું હોઈ શકે ને?
આ બંને સમજાત રંગસૂત્રો હોય તો એક જ જાતના લક્ષણના જનીનો બંને રંગસૂત્રમાં એક જ જગ્યાએ હોય, આ ખબર પડી મેં લખ્યું એ. હા સર. હવે આ બીજું રંગસૂત્ર લીધું ને એની ઉપર કોણ છે, તો કે એના બીજા રંગસૂત્ર ઉપર કેપિટલ આર સ્મોલ આર છે. ખબર પડી. હવે જો સામાન્ય રીતે અર્ધીકરણમાં શું થાય, તો કે અર્ધીકરણમાં આ ભાગ આ બાજુ જાય ને આ ભાગ આ બાજુ જાય, એટલે આ પહેલા અને ચોથા નંબરનું જંદી બનતું હતું. એટલું ક્લિયર થયું બધાને? હા સર. પણ એવા ચાન્સ તો રહી શકે ને કે આની સાથે જે દ્વિધ્રુવીય ત્રાક હોય, માનો કે અહીંયા હશે તો આની સાથે આ જોડાઈ ગયું, આની સાથે આ જોડાઈ, એટલે શું થયું, સ્મોલ વાય આ બાજુ વયો ગયો, કેપિટલ વાય આ બાજુ વયો. હવે અહીંયા જે દ્વિધ્રુવીય ત્રાક જોડાવાનો હતો ને એ ક્યાં ગયો, કેપિટલ ની જગ્યાએ સ્મોલ આર ની જગ્યાએ વહી ગયો, એટલે શું થયું, કેપિટલ વાય સાથે કોણ આવશે, સ્મોલ આર. સ્મોલ આર સર. ખબર પડી હવે? હા સર. સ્મોલ વાય સાથે કોણ આવશે, કેપિટલ આર. હવે બધાને ખબર પડી. તો આ થયું એ કોને લીધે જોવા મળ્યું, તો કે દ્વિધ્રુવીય ત્રાક ને લીધે જોવા મળ્યું, ને આ જે જોવા મળ્યું એને શું કે, મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવાય. એટલે કે કેપિટલ વાય છે સ્વતંત્ર રીતે સ્મોલ આર સાથે આવી શકે, અથવા તો કેપિટલ આર સાથે પણ આવી શકે. એવી રીતે સ્મોલ વાય છે સ્મોલ આર સાથે આવી શકે, કેપિટલ આર સાથે આવી શકે. હવે કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર, સમજાઈ ગયું. ક્લિયર કન્સેપ્ટ બધાને? હા સર. તો ઉપર જો હવે વાત છે, દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર કોણ કોણ હતા, તો કે ગોળ પીળા, ખરબચડા પીળા, ગોળ લીલા અને ખરબચડા લીલા, આપણને 9:3:3:1 ના પ્રમાણમાં મળ્યા. મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ લક્ષણોની જોડમાં આવું જ પ્રમાણ પ્રાપ્ત થતું હતું. 9:3:3:1 ના પ્રમાણમાં 3:1 પીળા લીલા જોવા મળે એક સંકરણની અંદર. હા સર. એક સંકરણની અંદર 3:1 ગોળ ખરબચડા મળે. હા સર. હા સર. તો એને આ પ્રકારે લખી શકાય, શું કર્યું, 3:1 ગોળ ખરબચડા, 3:1 પીળા લીલા. આ તો જે એક સંકરણનો પ્રયોગ હતો એ જ છે. માનો કે મારે કાઉ છોડવું હોય શું કરવું પડે, 3:9 ગોળ ખરબચડા ગોળ પીળા થયા, પછી 3:1:3 3 ખરબચડા પીળા. ખબર પડી? હા સર. એવી રીતે ખરબચડા લીલા અને ખરબચ ગોળ લીલા મળે. ખબર પડે કે નથી પડતી? આમાં કાઉ છોડતા જવાના છે. જો ફરીથી એક વાર, 3 ગોળ 3 પીળા એટલે શું થાય, 3:9 3:9 લખા, આ ગોળ અને આ પીળા છે, ગોળ પીળા લખા. આ સમજાણું બધાને? હા સર. હવે શું કર્યું, 3 ગોળ અને આની સાથે કૌંસમાં કરવો પડે ને ગુણાકાર, 3:1:3 જો અહીં લખા છે. કોણ છે, ગોળ લીલા, ગોળ લીલા. ખબર પડી? હા સર. હવે શું કર્યું, હવે બીજાની વારી આવે ને, 1 ગુણ્યા 3 1 ગુણ્યા 3 કેટલા થાય, 1 ગુણ્યા 3 થાય ને. તો આ 3 થયા. કોણ કોણ છે, ખરબચડા અને પીળા જો આવ્યો, ખરબચડા પીળા આવ્યા. હા સર. હવે કોણ બાકી રહ્યું, તો કે આ ખરબચડો 1 અને 1 બાકી રહ્યું. 1 ગુણ્યા 1 કેટલા થાય, 1. 1 આવ્યું, ખરબચડા લીલા. ક્લિયર? હા સર. હા સર. હવે જો દ્વિસંકરણ પ્રયોગ બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણના પરિણામ પર આધારિત મેન્ડલે એક બીજો સામાન્ય નિયમ રજૂ કર્યો, જેને મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ કહે છે. આ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે હોય, ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે કે કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર, બંને એકબીજાથી સ્વતંત્ર રીતે જોડ પામે છે. એટલે કે કેપિટલ વાય કેપિટલ વાય સ્મોલ આર
સ્મોલ વાય કેપિટલ આર બની શકે. ખબર પડી? હા સર. હા સર. જો અહીં લખો હવે F1 પેઢીમાં આપણને જનીન પ્રકાર કયો હતો? આ હતો. હા સર. આમાં અર્ધીકરણ દરમિયાન અંડકોષ અને પરાગરજના ઉત્પાદન સમયે જનીનના બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા માટે યુનિટ સ્કેલનો સફળતા ઉપયોગ કરી શકાય. કેવી રીતે? કે જનીનની એક જોડ જનીનો કેપિટલ આર અને સ્મોલ આરના વિશ્લેષણ પર વિચાર કરીએ તો કે 50% જનીનોમાં કોણ આવશે? કેપિટલ આર આવશે. બીજા 50% જનીનોમાં કોણ આવશે? સ્મોલ આર આવે કે ન આવે? હા સર. તેમાં કેપિટલ આર અને સ્મોલ આર હોવાની સાથે સાથે LLY અને Y પણ હશે. કેપિટલ વાય સ્મોલ વાય નું વિશ્લેષણ પણ કેપિટલ આર સ્મોલ આર જેવું થાય. એટલે કે 50% જનીઓમાં કેપિટલ વાય હશે, 50%ની અંદર કોણ હશે? સ્મોલ વાય. 50%ની અંદર કોણ હશે? તો કે કેપિટલ આર. 50%ની અંદર કોણ હશે? સ્મોલ આર હશે. એટલે ખબર પડી કે બધાનો ખબર પડી? હા સર. હા સર. યાદ રાખવા જેવી મહત્વની વાત એ છે કે 50% આર અને 50% સ્મોલ આર નું વિશ્લેષણ 50% કેપિટલ વાય અને 50% સ્મોલ આઈ ના વિશ્લેષણ થી સ્વતંત્ર હોય છે. સ્વતંત્ર હોય એટલે શું કહેવા માંગે છે? તો કે કેપિટલ વાય છે ને, એ કાં તો કેપિટલ આર આવશે, કાં તો કેપિટલ વાય સ્મોલ આર આવશે. આની આરે આવે કે નાની આરે આવે કે એનું કઈ નક્કી ન, ગમે એની આરે સાથે આવી શકે. ખબર પડી? હા સર. કેપિટલ આર ધરાવતા જનીઓમાં 50% કેપિટલ વાય અને બીજા 50%માં સ્મોલ વાય આવે. આ પ્રકારે સ્મોલ આર ધરાવતા જનીઓમાં 50% કેપિટલ વાય તથા બાકીના 50%માં સ્મોલ વાય જનીન હોય છે. આથી જનીઓના ચાર પ્રકાર બની શકે છે. ચાર પ્રકારની પરાગ ને ચાર પ્રકારના અંડકોષ. ભાઈ તમે એટલું બધું લપ કરો છો, આ તો અમને પહેલેથી ખબર છે. આપણે પહેલા ચાર પ્રકારને બનાવી હતી કે નહોતી બનાવી? હા સર. હા સર. આ જે ચાર પ્રકારના જન્યુ પ્રકાર હતા એ તો આપણે ક્યાં ન બનાવ્યા, જેમાં પ્રત્યેક સંખ્યા કુલ જન્યુઓના 25% એટલે કે 1/4 હોય. એ તો આપણે ખબર છે, ટોટલ 100% હોય તો એકના ભાગમાં કોણ કેટલા આવે? તો કે 25%. 25% ને આમ લખવું હોય તો 1/4 લખી શકીએ કે 1 લખી શકીએ? હા સર. જ્યારે તમે પ્યુનેટ સ્કેલની બે બાજુ પર અંડકોષો અને પરાગને લખશો ત્યારે ફલિતાંડોમાં રચનાની જાણકારી સરળ મળશે, જ્યાંથી F2 છોડ ઉત્પન્ન થશે. જો 16 સ્ક્વેર હોય તો કેટલા સ્વરૂપ પ્રકારને જનીન પ્રકાર બની શકશે? તો કે 9 પ્રકારના સ્વરૂપ પ્રકાર બને છે. જનીન પ્રકાર આપણને કેટલા મળે છે? તો કે જનીન પ્રકાર ગણો. 1 2 3 4 5 6 7 8 9 પ્રકારના આપણને જનીન પ્રકાર મળે છે. ખબર પડી? હા સર. શું પુનેસ્કરના પ્રયોગમાં આંકડાઓથી તમે F2 અવસ્થાના જનીન પ્રકારની તપાસ કરીને તેને આપણે કોષ્ટકમાં લખ્યું કે સર આપણે તો જનીન પ્રકાર તો લખી જ નાખ્યા છે? ક્યાં લખ્યા? તો કે જો ને આ લખ્યા છે, લખ્યા છે બધા જનીન પ્રકાર. હા સર. ક્લિયર? હા સર. હું શીખા આપણે મેન્ડલ એવો પ્રયોગ કર્યો, બે લક્ષણોના જનીનો અલગ અલગ રંગસૂત્ર ઉપર છે, એનો વારસાગમન કર્યું. F1 પેઢીમાં આવ્યા, F1 પેઢીમાંથી કેટલા પ્રકારના જન્યુ બન્યા? તો કે ચાર પ્રકારના જન્યુ બન્યા. ચાર પ્રકારના જન્યુ બન્યા એનું કારણ શું? કે મુક્ત વહેંચણીનો નિયમ અથવા તો મુક્ત વિશ્લેષણનો નિયમ. એટલું પૈણા શોર્ટકટની અંદર યાદ શું રાખવાનું? તો કે ચાર પ્રકારના જન્યુ બન્યા એનું કારણ શું? તો કે અલગ અલગ રંગસૂત્રો ઉપર આવેલા છે. અલગ અલગ એટલે એક રંગસૂત્ર ઉપર એક જનીન છે, એની બાજુમાં બીજું રંગ આ પહેલા પ્રકારનું અને બીજા પ્રકારના રંગસૂત્ર ઉપર બીજું લક્ષણ છે. એટલે કે બે રંગસૂત્રની અંદર અલગ અલગ લક્ષણ આવેલા છે. એટલે શું જોવા મળે? તો કે એટલે મને ચાર પ્રકારના જન્યુ નિર્માણ જોવા મળે છે. ખબર પડી? હા સર. બધાને કે ઓવરલોડ થઈ ગયું? હા સર. ચાલો હવે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, રંગસૂત્રીયવાદ આપણે ભણી ગયા છે. હવે આમાં લખવું શું છે એ જોવાનું છે. આપણને ખબર છે બધા લક્ષણો નિયંત્રણ કોના દ્વારા થાય? જનીન અથવા તો જીન દ્વારા. અને જનીન છે ક્યાં આવેલા હોય? રંગસૂત્ર પર. રંગસૂત્ર પર. એટલે જનીનો જે ગુણધર્મ ધરાવે રંગસૂત્ર ધરાવે કે ન ધરાવે? ધરાવે. ક્લિયર થઈ ગયું? આટલી વસ્તુ છે પણ જો નીચે લખ્યું છે. મેન્ડલે તેનું લક્ષણ આનુવંશિકતા ઉપરનું કાર્ય ક્યારે પ્રકાશિત કર્યું? તો કે 1865માં. કર્યું હતું ક્યારે?
એનું કાર્ય છે કર્યું તું ક્યારે? 1856 થી 1863. રેડી થઈ ગયા 7 વર્ષ કાર્ય, 2 વર્ષ થીસિસ લખી 1865માં પ્રકાશિત કર્યું. 1900 સુધી અજાણ રહ્યું, કોઈને ખબર જ નહોતી કે આ શું કામ અજાણ રહ્યું. તો કે અત્યારે આપણે બધું એટલો બધો મારો કે મારે અહીંથી કંઈ તમને મોકલું તો વોટ્સઅપ ડાયરેક્ટ તો તરત તમને મળી જાય. ત્યારે વોટ્સઅપ હતું કે નહોતું સર? જો દેખી એ દિવસોમાં સંચાર વ્યવહાર સરળ નહોતો, તેથી એના કાર્યને બહોળો પ્રચાર મળ્યો નહીં. અત્યારે આપણે કંઈક થાય તો તરત ખબર પડી, હું કેમ કે સોશિયલ મીડિયાની અંદર તરત ફરી જઈશ એટલે બધાને ખબર પડી, પણ ત્યારે આવું થતું નહોતું. બીજું, જનીનોનો જે કન્સેપ્ટ હતો, એટલે કે મેન્ડલે તો કંઈ જનીનો કીધું હતું, મેન્ડલે શું કીધું હતું? કારકો કીધા. અત્યારે આપણને ખબર છે જનીનો છે છે કોણ? તો કે ડીએનએ નો એક ભાગ છે. ડીએનએ શેના બનેલા હોય? તો કે ન્યુક્લિયોટાઇડ ના બનેલા હોય. તો અત્યારે આપણને એવો બધો ખબર છે ને, મેન્ડલને એવું કંઈ ખબર હતી નહીં. એટલે કે મેન્ડલ માટે જે એક સંકલ્પ આપી એ લક્ષણો નિયંત્રણો સ્થાયી કેટલા છે, ક્યાં ક્યાં અલગ અલગ એકમો છે, એની બધી કાંઈ એ કીધું નહોતું. ખાલી એ કીધું હતું કે આવું થાય છે, પણ એ છે શું એ કંઈ દર્શાવી શકા નહોતું. ખબર પડી? હા સર. આજે એ બધું કીધું હતું કે આ બધું છે કલર છે એ એના કારકો દ્વારા નિયંત્રિત થાય છે, એકબીજા સાથે સમિશ્રિત ન થતા, કે વિશ્લેષણનો નિયમ જે આપણે ભણ્યા હતા ને, પિતૃ પેઢી જોવા મળે એ F2 પેઢીની અંદર વ્યક્ત થતું હતું, એ બધું એના સમકાલીનોને સ્વીકાર્ય નહોતું. હું કામે સ્વીકાર્ય નહોતું? તેમ કે એને એવું હતું કે આ તો પ્રકૃતિની વિવિધતા છે, વિવિધતા હોય એટલે આવું જોવા મળે. ત્રીજું કારણ શું હતું કે એ સમયે જીવ વૈજ્ઞાનિકો મેન્ડલનો જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલ જે ગણિત છે એની માટે સંપૂર્ણ નવું હતું. બાયોલોજીની અંદર ગણિત આવે તો કેવું નવું લાગે? તો ત્યારે તો હજી કોઈ આવો કન્સેપ્ટ આપ્યો જ નહોતો. આપણે અત્યારે બધાને ખબર છે કે અત્યારે કોરોના છે તો એ બાયોલોજી વાળો વિષય છે, પણ છતાં એમાં આપણે ગણિત મૂક્યું છે કે નથી મૂક્યું? એમાં ગ્રાફ આવે છે કે નથી આવતા? આવે છે. તો અત્યારે તો આપણને બધાને ખબર છે કે બાયોલોજીમાં કંઈક ગણિત આવે છે, ત્યારે તો ગણિત આખું નવું હતું, એટલે એના જે સ્વીકાર્ય બધા જે વૈજ્ઞાનિકો હતા એને કંઈ સ્વીકાર્ય હતું નહીં. કેટલાક જૈવ વૈજ્ઞાનિક એ સ્વીકાર્ય નહોતું. અંતમાં ભલે મેન્ડલનું કાર્ય એ અંકિત કરતું હોય કે કારકો વિભક્ત એકમો છે, વિભક્ત એકમો એટલે કે એવા સ્પષ્ટ એકમો છે કે જે આ નિયંત્રણ કરે છે એવું મેન્ડલને ખબર હતી, પરંતુ તે કઈ જગ્યાએ છે એની હાજરીનું ભૌતિક પ્રમાણ આપી શક્યા નહોતા, અને એ પણ બતાવી શક્યા નહોતા કે તે કયા દ્રવ્યના છે. એટલે મેન્ડલનું કાર્ય છે અજાણ્યું. તો ખબર પડી બધાને? હા સર. તે કે અજાણતું હતું તો આ બધું બહાર લાવ્યું કોણ? તો કે 1900 ની અંદર 3 વૈજ્ઞાનિકો આવ્યા. કયા કયા વૈજ્ઞાનિકો છે? નામ વાંચો તો. દવરીજ, કોરેન, સેરમાર્ક. આ 3 વૈજ્ઞાનિકો આવ્યા. કેટલા મી સાલમાં આવ્યા? તો કે 1900 ની સાલમાં. એ શું કહ્યું કે સ્વતંત્ર રૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધથી મેન્ડલના જે પરિણામો હતા એનું પુનઃ સંશોધન કર્યું. મેન્ડલે તો થીસિસ આપીને એ તો મરી ગયા. હવે એને કંઈક વિચારવું હોય તો એ કંઈ મેન્ડલને પૂછી શકે નહીં, કેમ કે એ તો અસ્તિત્વમાં જ નથી. તો હવે એ શું કર્યું કે મેન્ડલે જે જે પ્રયોગ કર્યા તે એના લખાણ ઉપરથી એને પાછું સંશોધન કર્યું. હવે 1900 સાલની અંદર બીજું શું થઈ ગયું હતું? તો કે સૂક્ષ્મદર્શક યંત્ર આવી ગયું હતું. વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક કોષ વિભાજન જોવામાં સમર્થ થઈ ગયા હતા. કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ગઈ હતી, જે કોષ વિભાજન પહેલાં સ્વયંજનન પામતું હતું, વિભાજિત પણ થતું હતું, એને આપણે રંગસૂત્ર ત્યારે કહી દીધું હતું. આથી 1902ની અંદર, ઈસવીસન 1902ની અંદર અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. કોઈએ કર્યું હતું? તો કે આ વાલ્ટર સટન અને થિયોડોર બોરી નામના જે વૈજ્ઞાનિકો હતા એમણે આવું જોયું. રંગસૂત્રોનો વ્યવહાર છે એ પણ કોના જેવો છે? તો કે જનીન જેવો. હું કામે જનીન જેવો છે? કે જનીન જ તે રંગસૂત્રની અંદર આવ્યો, એટલે કે જનીનના જે ગુણધર્મો એ કોના દ્વારા દર્શાવાય? તો કે રંગસૂત્ર દ્વારા દર્શાય. ખબર પડી? હા સર. તેઓએ મેન્ડલના નિયમોને રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા, કેમ કે મેન્ડલના જે નિયમો હતા એ કારકો કીધા હતા. અત્યારે આપણે એને જનીનો કે જનીનો રંગસૂત્રમાં આવ્યો, એટલે કે રંગસૂત્રની ગતિ થાય એટલે કોની ગતિ થઈ? તો કે જનીનની ગતિ થાય. સમજાય છે આ વાત? આપણે હમણાં જોયું કે રંગસૂત્ર અહીંથી આમ ગયું, એક આ બાજુ ગયું ને એક આ બાજુ ગયું, તો એની સાથે સાથે કોણ જાય? તો કે જનીન પણ જવાનું છે, કેમ કે જનીન એની અંદર આવેલું છે. કોષ વિભાજનની સંભાજન અને અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં રાખીને તેને સમજી શકાય છે. જનીનની જેમ જ રંગસૂત્રો પણ જોડમાં આવેલા હોય. આપણને ખબર છે ને કે આ બંને છે સંજાત રંગસૂત્ર. શું કામ કહેવાય? તો કે બંનેની અંદર એક જ લક્ષણની
અલગ અલગ એલએલ આવેલા છે, એટલે બે એલએલ થયા, તો એની સામે બે રંગસૂત્ર થયા, એટલે કે જનીનની જેમ રંગસૂત્ર પણ કેમાં આવેલા છે, જોડમાં આવેલા છે. એક જનીનની જોડના બંને એલેલ સમજાત રંગસૂત્રનો આ સમજા સ્થાન ઉપર આવેલા હોય. આ બધાને ખબર છે કે નથી ખબર? હા સર. હવે જો આપણે ભણી ગયા, જીવન અવસ્થાનું રંગસૂત્ર કેવું બતાય, તો કે આવું બતાય. પછી કેવું બને જી ટુ ની અંદર, એટલે કે એ તબક્કો વહી ગયો, એટલે શું થયું, સ્વયંજનન થઈ ગયું, એટલે આવું ચતુર્સૂત્રી બતાય. હા સર. સર આવું તો આપણે ક્યાં ભણી ગયા, 10માં ચેપ્ટરમાં ભણી ગયા, 11માં ના. હવે સ્ટેપ જો, હવે સ્ટેપ જો, આ શું છે, શું લખ્યું છે અહીંયા? અર્ધીકરણ એક. અર્ધીકરણ એક થયું, અર્ધીકરણની ભાજનોત્તર અવસ્થા, એટલે ભાજના અવસ્થામાં ગોઠવાઈ ગયા, એટલે હવે શું થાય, તો કે જો આ અર્ધા આમ ગયા, આ અર્ધા આમ ગયા થયા, પછી શું થાય છે, તો કે ભાજનોત્તર અવસ્થાની અંદર શું થાય, ભાજનોત્તર અવસ્થા બે, ભાજનોત્તર અવસ્થા એક, તો કે જે આવું ચતુર્સૂત્રી હતું વચ્ચે સેન્ટ્રોમીર હતું એ તૂટી જાય છે, બે ક્રોમેટિડ આ બાજુ જાય ને એક ક્રોમેટિડ આ બાજુ, એક આ બાજુ ને એક આ બાજુ ક્રોમેટિડ થાય, આવું ભણી ગયા આપણે. એને લીધે ચાર જનન કોષો મળ્યા. આ તો આપણે 10માં ચેપ્ટરમાં ભણી ગયા, એને વસ્તુ સેમ ટુ સેમ અહીંયા આવી છે. હવે જો આપણે જે ભણવાનું હતું, જે આપણે ઓલું કરતા હતા ને, એ શું છે, આ કેવું છે, ઓરેન્જ અને ગ્રીન ની જોડી છે, યેલો અને રેડ ની જોડી છે. હવે માનો કે અહીંયા મુક્ત વિશ્લેષણનો નિયમ આપણે લાગુ પાડીએ, તો શું થઈ શકે એ મને કહો, યેલો સાથે ગ્રીન આવી શકે કે ન આવી શકે, અને ઓરેન્જ સાથે રેડ આવી શકે કે ન આવી શકે? તો એને આપણે શું કહેતા હતા, મુક્ત વિશ્લેષણ કહેતા હતા, કહેતા હતા નતા? એ જો નીચે લખેલું છે, હમણાં જોજો, પણ શું રંગસૂત્ર અને જનીનની વર્તણૂક. તો માનો કે આ રંગસૂત્ર છે, આ જનીન છે, તો રંગસૂત્ર જોડમાં હોય. હા સર. જન્યુ હોય, હોય ને, જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે કે જન્યુઓની પ્રત્યેક જોડમાં માત્ર એક જ જન્યુમાં પ્રવેશ શકે. હા, આ રીતે સમજાત રંગસૂત્ર હોય તો એ જન્યુની અંદર કેટલા રંગસૂત્ર જાય, તો કે એક જ જાય સમજાતમાંથી. તો કે જનીનમાં, તો કે જનીનમાં એવું જ થાય, અલગ અલગ જોડની એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે, તો કે હા, જોયું ને, સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. હા સર. તેવી રીતે જન્યુઓ છે, જનીનની અંદર, જનીન છે રંગસૂત્રની અંદર, રંગસૂત્ર સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતો હોય તો જનીન પણ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામી શકે. ખબર પડી? હા સર. હવે જો આ વસ્તુ બરોબર કઈ અવસ્થા છે, હવે જોવા શું મળે, જો અહીંયા ઓરેન્જ સાથે ગ્રીન છે, યેલો સાથે રેડ છે. હવે અહીંયા પહેલેથી શું કરી નાખ્યું, ઓરેન્જ સાથે રેડ કરી નાખ્યું અને વાય સાથે ગ્રીન કરી નાખ્યું. ખબર પડી? આ રંગસૂત્ર આની સાથે આવી શકે, આની સાથે આવી શકે, હું કામ એની સાથે કે એની સાથે આવે. આ બંને રંગસૂત્ર રેડ અને ગ્રીન કેવા છે? સમજાત છે, એટલે બંનેની અંદર એક જ માહિતી હશે, ભલે ને પિતૃ પાસેથી અલગ અલગ, પિતૃ માતા અને પિતા અલગ અલગ પાસેથી છે, પરંતુ વાળનો કલર, તો બંનેની અંદર વાળનો કલર હશે કે નહીં હોય? હા સર. તો પછી આ આમી આરે જાય, આ આની આરે જાય, અથવા તો આ આની સાથે જાય, આની સાથે જાય, પણ વાળની માહિતી છે, વાળના કલરની માહિતી જન્યુની અંદર ગઈ જ ને? હા સર. હા સર. આથી આને શું કહેવાય, તો કે અહીંયા જો ગમે એ થયું, એને શું કીધું, તો કે મુક્ત વિશ્લેષણનો નિયમ આપણે ભણી ગયા. હા સર. જો આ સામાન્ય કોષ છે, સામાન્ય કોષની અંદર શું જોવા મળ્યું, ઓ જી વાય આર, ઓ જી વાળું એક કોષમાં ગયું, વાય આર વાળું બીજા કોષમાં ગયું, પાછું ઓ જીનું અહીંયા અર્ધીકરણ ટુ થાય છે, એને લીધે શું બન્યા, તો કે ચાર પ્રકારના જનકોષો બન્યા, એમાં ઓ જી વાળા સાથે છે, વાય આર વાળા સાથે છે. ખબર પડી ગઈ બધાને? આ તો આને શું કહેવાય, વિશ્લેષણનો નિયમ. એક સંકરણની અંદર ભણી ગયા આપણે વિશ્લેષણનો નિયમ. અહીંયા શું થયું,
જે અહીંયા ફેરવી નાખ્યા છે એક જ વસ્તુ, પણ આ આર તો એ કોની સાથે અવયવ ગયો? ઓ સાથે. જી છે એ કોની સાથે? વાય. એટલે ઓ આ વાય જી અહીંથી જ ફરી ગયું. એટલે આને શું કહેવાય? મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવાય. ખબર પડી? હા સર. એટલે ટૂંકમાં કેવા હું માંગે છે મુક્ત વિશ્લેષણનો નિયમ, કે મુક્ત વિશ્લેષણમાં સમજા ત્રણ સૂત્રની જોડીઓ છે એકબીજા સાથે ચેન્જ થઈ શકે છે, એને મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવાય. બસ એટલું યાદ રાખો. સટન અને બોવેરીએ શું તર્ક રજૂ કર્યો? તો કે રંગસૂત્રની જોડ બનાવી અને અલગ અલગ વિશ્લેષણ પામવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારણ છે. કારકો એટલે જનીન. સટને રંગસૂત્રના વિશ્લેષણે મહેન્દ્ર અરે મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા અને તેને આનુવંશિકતાનો રંગસૂત્ર એ વાત કીધી. આનુવંશિકતા હું જનીન બને ને એને લીધે બધું, આ જન્યુ બને ને એને લીધે બધું આપણી અંદર આવે છે ને આનુવંશિકતા કોના લીધે થઈ? તો કે જનીનનો રંગસૂત્ર ઉપર આવ્યો ને રંગસૂત્ર ફેલાણા એટલે અલગ અલગ પ્રકારના જનીન બન્યા. તેને શું કીધું? આનુવંશિકતાનો રંગસૂત્ર એ વાત કીધો. એ ખાલી કીધો, પ્રેક્ટિકલ કોઈએ કર્યા? તો કે પ્રેક્ટિકલ છે કોને કર્યા? તો કે થોમસ હન્ટ મોર્ગન. કેની ઉપર કર્યા? વટાણા ઉપર કર્યા? તો કે ના સર, વટાણા ઉપર નહોતો કર્યા. ડ્રોસોફિલા મેલેનોગસ્ટર નામની જે માખી હતી ને એની ઉપર કર્યા. કોઈ કોઈ કે થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીઓ આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ અથવા તો સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી. લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. મોર્ગને ફળ માખી કઈ છે ડ્રોસોફિલા મેલેનોગસ્ટર ઉપર કાર્ય કર્યું, જે અભ્યાસ માટે સાનુકૂળ સાબિત થઈ. શું કામ સાનુકૂળ થઈ? માનો કે આ માખી 5 વર્ષ જીવતી હોત ને 5 વર્ષ પછી બધા પ્રયોગો થતા હોત તો એ આપણને સારું પડે, કે 1 મહિનાની અંદર નવી સંતતિ ઉત્પન્ન કરે એ આપણને સારું પડે? કયો? 1 મહિના વાળી. તો એવી જ રીતે 5 વર્ષ કરતા 1 મહિનાવાળી આપણને સાનુકૂળ પડે. તો અહીંયા જો લખ્યું છે પોતાનું જીવનચક્ર 2 અઠવાડિયામાં જ પૂરું કરે, એટલે આપણે વધારે સંતતિ જોતી હોય, વધારે અલગ અલગ પેઢી આપણે બનાવી હોય તો તરત બની શકે કે ન બની શકે? આમાં બની શકે. પછી બીજું શું લખ્યું છે? તો કે પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં એને ઉછેરી શકાતી હતી. તો કે હા, ઉછેરી શકાતી હતી. એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થતી હતી. માનો કે આ જે એક નર છે ને એક માદા છે, આ નર છે ને આ માદા છે, એક જ વખત મૈથુન કરો તો લાડ બધાથી સંતતિ ઉત્પન્ન થતી હોય. તો લાડ બધા આપણે પ્રયોગ કરવા હોય એક જ પ્રકારની સંતતિ ઉપર તો કરી શકો કે ન કરી શકો? કરી શકાય. પછી સ્પષ્ટ લિંગભેદ હતો. લિંગભેદ હતો એટલે નર અને માદા અલગ અલગ જોવા મળતા હતા. નર અને માદાની શૈલાથી ઓળખતા હતી. શું કામ? નર નાનો હતો, માદા કેવી હતી? મોટી હતી. માઇક્રોસ્કોપમાં જોવા ન જવા પડે આ નર છે કે માદા છે. તેઓમાં આનુવંશિકતાના વિવિધતાઓના અનેક પ્રકાર હતા, જે સૂક્ષ્મ દર્શક યંત્રના લો પાવર એટલે કે 10x ની અંદર પણ આપણે જોઈ શકતા હતા. સમજાણું? કેવો મગજ છે અત્યારે? આગળની કન્ડિશન ભણવી છે ને આજે જ ભણવી પડશે, નકર તમે ગુચવાશો. આપણે ઉપર ભણ્યા દ્વિસંકરણ પ્રયોગની અંદર, એમાં 2 અલગ અલગ લક્ષણના જનીનો છે, એક જ રંગસૂત્ર ઉપર હતા કે અલગ અલગ રંગસૂત્ર ઉપર હતા? મેન્ડલે પ્રયોગ કર્યો દ્વિસંકરણ પ્રયોગનો, એમાં 2 અલગ અલગ લક્ષણ લીધા હતા. એ લક્ષણના જનીનો છે એ એક જ રંગસૂત્ર ઉપર આવ્યા હતા કે અલગ અલગ રંગસૂત્ર ઉપર હતા? નો સમજાણ? કેપિટલ વાય સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ આર, આ 2 લક્ષણ લીધા કે નહીં? તો આ લક્ષણ માટેના જે જનીનો છે એ એક જ રંગસૂત્ર ઉપર હતા કે અલગ અલગ રંગસૂત્ર ઉપર હતા? અલગ અલગ છે. હા, અલગ અલગ હતા ને. વાય અહીંયા હતો તો આર અહીંયા હતો. ખબર પડી? એના લીધે મુક્ત વિશ્લેષણ થાય ને. એટલે તો મુક્ત વિશ્લેષણ થયું. તું મને હમણાં જે કહેતો હતો ને વ્યક્તિકરણ વાળું, હવે ભણવાનું છે. સમજાણું તને? હા સર. હા સર. હવે શું કર્યું? તો કે મોર્ગને શું કર્યું? તો કે મોર્ગને 2 માખી લીધી. એક કેવી છે? નર અને એક માદા છે.
કેમ કે ઓલામાં તો સ્વફલન થતો શું કામ છે કે દ્વિલિંગી પુષ્પ હતો, હવે માખી દ્વિલિંગી હોય તો સ્વફલન થાય ને, આમાં સ્વફલન થશે નર અને માદા હતું તો ના નો થાય, એટલે અલગ અલગ લેવા જ પડે આપણે. હવે જો આમાં શું થયું, મેન્ડલે જે બે લક્ષણ વાળા પ્રયોગ કર્યા હતા ને એવા જ પ્રયોગો કોઈએ કર્યા, તો કે મોર્ગને કર્યા, કોઈએ કર્યા, થોમસ હર્ન મોર્ગન. એ કયા લક્ષણો લીધા ખબર છે, એક તો બોડીનો કલર લીધો અને એક આંખનો કલર લીધો, કેવો લીધો બોલો તો, શરીરનો કલર અને બીજો કયો લીધો, આંખનો કલર લીધો. આંખનો. ખપડી બધાને? હા સર. નર છે એનો બોડીનો કલર કેવો હતો જો તો, કેવો બોડીનો કલર બતાય છે બધાને? બ્રાઉન. બ્રાઉન. આંખ કેવા કલરની બતાય છે? રેડ. રેડ. માદા છે ને આંખ કેવા કલરની બતાય છે? વ્હાઇટ. બોડી કેવા કલરની બતાય છે? યલો. યલો. આ આકૃતિ તમારે ટેક્સ્ટ બુકમાં જોવા જશો ને તો નહીં મળે, અમે બનાવી છે. ખબર પડી? નર કેવો છે તો કે ભૂખરા શરીર વાળો ને લાલ આંખ વાળો છે, જ્યારે માદા છે એ કેવી છે, સફેદ આંખ વાળી અને પીળા, અરે હા સફેદ આંખ વાળી અને પીળા શરીર વાળી છે. ખબર પડી કે ન પડી એટલી બધાને? હા સર. હવે આમાં શું કર્યું ખબર છે, તો કે આની અંદર જે જનીન પ્રકાર હતો ને એ જોયો આપણે. નર હોય તો નરની અંદર વાય રંગસૂત્ર હોય કે ન હોય? હોય. મોર્ગને જે લક્ષણો લીધા હતા એ ક્યાં આવ્યા હતા ખબર છે? લિંગી રંગસૂત્ર ઉપર હતા. કોના ઉપર હતા? આપણે લિંગી રંગસૂત્ર નો અભ્યાસ કરવો પડશે. ચાલો આ નર લીધો. હા સર. સર આ વાય પ્લસ સી કઈ સમજાણું નહીં, ડબલ્યુ પ્લસ સી કઈ સમજાણું નહીં, તો કે આપણે કેપિટલ વાય લખતા હતા, સ્મોલ આર અરે કેપિટલ આર લખતા હતા, તો કેપિટલ નો અર્થ શું થતો હતો? પ્રભાવિત થતો હતો ને. હા સર. તો જેની ઉપર પ્લસ લખ્યું હોય ને એ શું હોય? પ્રભાવી હોય. શું હોય? પ્રભાવી. પ્રભાવી પ્રચ્છન્ન દેખાડવાની બીજી રીત છે, જેમાં પ્લસ લખ્યું હશે એ પ્રભાવી હશે, જેમાં પ્લસ નિશાની ન હોય કેવું હોય? પ્રચ્છન્ન. રેડી? તો જો લિંગી રંગસૂત્ર આ છે એ શું છે, તો કે સર એ વાય રંગસૂત્ર છે. છે શું? વાય રંગસૂત્ર છે. અર્ધયુગ્મી કન્ડિશન આપણે ભણ્યા હતા ને પેલા દિવસે, અર્ધયુગ્મી કોને કહેવાય, તો જો આ અર્ધયુગ્મી કન્ડિશન છે. ખબર પડી બધાને? આપણે સમયુગ્મી ભણી ગયા, વિષમયુગ્મી ભણી ગયા, અર્ધયુગ્મી નું ઉદાહરણ હતું હોય તો આ અર્ધયુગ્મી નું ઉદાહરણ છે. એનો જીનોટાઈપ આપણને કેવું મળ્યું, તો કે વાય પ્લસ ડબલ્યુ પ્લસ અને વાય રંગસૂત્ર. વાય રંગસૂત્ર ઉપર એનું કોઈ પણ જાતનું આવેલું નથી. શું નથી આવેલું, તો કે લક્ષણ આવેલું નથી. માદા છે તો માદાની અંદર શું હોય, એક્સ એક્સ રંગસૂત્ર હોય, તો બંને સમજાત રંગસૂત્ર છે, તો સમજાત રંગસૂત્ર ની અંદર શું જોવા મળે, તો વાય જીન જોવા મળશે. તો આ જો પ્રચ્છન્ન છે આન સાપેક્ષ. ખબર પડી? હા સર. ચાલો સર હવે ગેમેટ્સ બનાવો. માદાની અંદર કેટલા પ્રકારનું ગેમેટ્સ બનશે? હેટરોઝાયગસ કન્ડિશન કેટલી છે? ઝીરો, એટલે એક પ્રકારનું ગેમેટ બને. હા સર, એક પ્રકારનું ગેમેટ બનાવી દીધું અમે. ખબર પડી? હા સર. હા સર. મેલની અંદર શું જોવા મળ્યું, તો કે સર એમાં હેટરોઝાયગસ કન્ડિશન જોવા મળતી નથી, પરંતુ રંગસૂત્ર જ અલગ અલગ છે, એટલે બે પ્રકારના રંગસૂત્ર બની શકે. આપણે આવું ભણ્યા ને, એક રંગસૂત્ર અને બીજું રંગસૂત્ર આની સાથે આમાં જવાની કન્ડિશન કેટલી હોય, તો કે 50%. એટલે બે પ્રકારના રંગસૂત્ર બને કે ન બને, અરે બે પ્રકારના જન્યુ બને કે ન બને, આ પહેલા પ્રકારનું જન્યુ બીજા પ્રકારનું છે. ખબર પડી? આ પહેલા નંબરનું અલગ થઈ ગયું અને આ બીજા નંબરનું અલગ. હવે શું કરવાનું હોય બોલો તો, જન્યુ બની ગયા પછી શું કરવાનું હોય? ફલન કરાવવું હોય. હા, સંકરણ કરાવવાનું. તો જો ફલન કરાવી આપણે, અહીંયા એક પ્રકારનું ગેમેટ છે, અહીંયા બે પ્રકારના ગેમેટ છે, કેટલી સંતતિ મળશે? બે. જો બે પ્રકારની બનાવી, આ નર જન્યુ, આ અંડકોષ, એની સાથે ફલન કર્યું તો આ મળ્યું. જોઈ લો તો બધા નિરાતે. હા સર. હા સર. આનું ને આનું ફલન કરાવે તો આવું ટાઈપનું ફલન બને કે ન મળે? હા સર. હા સર. ચાલો આમાં પ્રભાવી કોણ છે? પ્લસ વાળા પ્રભાવી છે. પ્રભાવી કોણ હતું? તો પ્રભાવી તો વન્ય માખી હતી. જો અહીં લખું વન્ય પ્રકાર, એટલે આને આપણે શું કહી શકીએ, વન્ય પ્રકાર કહી શકીએ. તો જો મેં લખું વન્ય પ્રકાર. ખબર પડી? હા સર.
આમાં શું જોવા મળશે? તો કે સર આમાં તો વાય રંગ સૂત્ર છે એની ઉપર કોઈ જાતનું જનીન આવ્યા નથી, આને લગતા આમાં વાય ને ડબલ્યુ છે એટલે બંને વ્યક્ત થશે. તો આ વાય પરથી શું થાય? પીળો આવે. હા સર પીળો આવે. આ ડબલ્યુ પરથી વ્હાઈટ આવે. આવે ને? ખબર પડી? હા સર. ખબર પડી? હા સર. હા સર. ફરીથી સમજાવજો. કોણ છે? કોને નો સમજાણું? ક્યાં હતો? ખાવા વયો ગયો તો? સર નેટ નીકળી ગયું એટલે આખું ને પાછળનું ખાલી. આ ખબર પડી? હા છેલ્લું જ. બે સંતતિ. હવે આ બે સંતતિ કઈ કઈ છે? આ સંતતિ એક ને સંતતિ નંબર બે. ખબર પડી? આ સંતતિમાં શું થાય? તો કે પ્રભાવી કોણ હોય? પ્લસ વાળા હોય. તો વાય પ્લસ ને ડબલ્યુ પ્લસ વાળું વ્યક્ત થશે. વાય પ્લસ ને ડબલ્યુ પ્લસ વાળું કોણ હતું? તો કે વાય પ્લસ ને ડબલ્યુ પ્લસ વાળું તો મેલ છે, વન્ય પ્રકાર છે, એટલે એને અહીંયા વન્ય લખાય કે ન લખાય? આમાં કઈ પ્લસ વાળું છે? તો કે નહીં સર. તો કે જે આ છે એ વ્યક્ત થશે? તો કે આ થશે. તો વાય અને ડબલ્યુ કોનો નિર્દેશન કરતા? તો કે વાય અને ડબલ્યુ પીળાનું નિર્દેશન કરતા હતા. જો ફિમેલની અંદર વાય અને ડબલ્યુ તો એ કેવું આવ્યું? પીળો અને સફેદ આવ્યું. હાલો સર, એટલું સમજાઈ ગયું મને. હવે શું કરવાનું છે? એફ વન પેઢી મળી ગઈ આપણને? તો કે હા મળી ગઈ. હવે શું કરવાનું હોય? એફ વન ના ગેમેટ બને કે ન બને? ગેમેટ બનાવવા કેટલા પ્રકારના બનશે? તો કે 2:n. કેટલા પ્રકારની વિષમ યુગ્મી સ્થિતિ છે આમાં જોવો તો? મેલ ની અંદર આ પહેલું લક્ષણ છે, આ બીજું લક્ષણ છે, બંને સમયુગ્મી છે કે વિષમ યુગ્મી છે? એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન છે, તો શું કહેવાય? વિષમ. બે વિષમ યુગ્મી થયા. આવું હોય અને સિમ્પલી રીતે લખવું હોય, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેટલી વિષમ યુગ્મી સ્થિતિ છે? કયો તો આમાં? બે. તો આને હું કર્યું? પ્રભાવી ને પ્લસ લગાડી દીધું અહીંયા, બીજું કઈ નથી કર્યું. સમજણ પડી? હા સર. તો કેટલી વિષમ યુગ્મી સ્થિતિ છે આમાં? મેલ ની અંદર કેટલી વિષમ યુગ્મી સ્થિતિ છે? ઝીરો. હે? બે. બે બંને પ્રકારમાં બે રેડી ને? વિષમ યુગ્મી બે થયા ને, આ પહેલું લક્ષણ વિષમ યુગ્મી, બીજું લક્ષણ વિષમ યુગ્મી, તો બે લખાય. 2:2 એટલે 4 થયું. થયું? હા સર. તો જો ક્યાં ક્યાં પેન આવ્યો? તો કે પેલા આ બે લખ્યા, પછી આ બે લખ્યા, આની સાથે આ, આની સાથે આ. ખબર પડી ગઈ? હા સર. આમાં? હા સર. સર આમાં તો વિષમ યુગ્મી સ્થિતિ નથી પણ રંગસૂત્ર અલગ અલગ છે એટલે બે પ્રકારના જન્યુ બને. એકમાં વાય રંગસૂત્ર ગયું ને એકમાં એક્સ રંગસૂત્ર ગયું. 23 જોડી રંગસૂત્ર હોય ને 23મું રંગસૂત્ર એક્સ વાય હોય તો એક ની અંદર એક્સ જાય, એક ની અંદર વાય જાય કે ન જાય? તો આ થયું કે ન થયું? ચાલ અહીંયા કેટલા ગેમેટ છે? ચાર. અહીંયા કેટલા છે? બે. બે. કેટલી સંતતિ મળશે? આઠ. આઠ મળી? ચાલ આઠ મળી. કઈ કઈ આઠ આઠ મળે જોઈ? આ પેલી સંતતિ, પેલા નંબરનું, અહીંયા પેલા નંબર શું થયું? વાય પ્લસ ડબલ્યુ પ્લસ વાય વાય મળ્યું. આની સાથે આનું ફલન કરાયું આપણે તો મળે કે ન મળે? આ પેલા નંબરનું કેવી રીતની વ્યક્ત થાય? તો કે પ્રભાવિત છે બે ને તો વન્ય પ્રકાર આવશે. આમાં? તો કે સર આમાં બંને પ્રભાવી છે, વન્ય પ્રકાર આવે. હા આવે ને. આમાં શું છે? બંને વ્યક્ત થશે તો પીળું સફેદ આવે. આમાં શું આવે? પીળું સફેદ આવે. આવે કે ન આવે? આવે સર. તો આ ચારે ચાર કેવા છે? પેરેન્ટ્સ માં છે એવા છે કે નહીં? પેરેન્ટ્સ ને લગતા છે કે નહીં? હા સર, આ પેરેન્ટ્સ ને લગતા છે. હવે નીચે જોઈએ.
આમાં કેવું મળશે? તો કે વાય પ્લસ પછી કે વાય છે તો આમાં પીળું છે બતાવશે? તો કે નહીં બતાવે. શું કામ? તો કે વાય પ્લસ હાજર છે એટલે પીળું બતાવશે નહીં. પણ સફેદમાં બંને ડબલ્યુ છે તો આ સફેદ વ્યક્ત થશે અહીંયા. હા સફેદ વ્યક્ત થઈ. હા નીચે જો આમાં શું વ્યક્ત થાય? તો કે આમાં વાય પ્લસ છે, વાય પ્લસ છે એટલે એ વ્યક્ત નહીં થઈ, પણ ડબલ્યુ છે એટલે સફેદ વ્યક્ત થશે. કે આ સફેદ વ્યક્ત થાય ને. આમાં શું વ્યક્ત થાય? તો કે ડબલ્યુ પ્લસ આવ્યું છે સાહેબ, તો ડબલ્યુ વ્યક્ત નહીં થાય. વાય છે, બંનેની અંદર વાય કોમન છે, વાય વ્યક્ત થશે. તો વાય કોણ, વાય કોણ હતો? તો કે યલો. યલો એટલે પીળું. ખબર પડી સર? વાય પ્લસ તો પ્રભાવ હે. વાય પ્લસ પ્રભાવી છે એ વાત સાચી છે, પણ વાય પ્લસ છે કેવો છે? વન્ય પ્રકાર છે કે નહીં? વન્ય પ્રકારની અંદર જો આપણે ઉપર સ્પેસિફિક નથી કર્યું, વન્ય પ્રકારની અંદર જો ખાલી વન્ય પ્રકાર જ લખ્યું. બતાવી છે અહીંયા, એટલે આપણે અહીંયા વન્ય પ્રકાર લખી શકીએ એની અંદર. પરંતુ આ બંને પ્રચ્છન્ન છે, તો પ્રચ્છન્ન છે એટલે એ પ્રચ્છન્ન લક્ષણ વ્યક્ત થાય કે ન થાય? ખબર પડી. ડબલ્યુ પ્લસ વન્ય પ્રકાર છે, પણ આ વાય છે, અહીંયા વાય નું કઈ છે જ ને, એટલે અહીંયા પીળું થાય વ્યક્ત. પેરેન્ટ્સ કેવા મળતા હતા? કા વન્ય પ્રકાર વાળા મળતા હતા, કા તો પીળા સફેદ વાળા મળતા હતા. પણ અહીંયા તો ખાલી સફેદ વાળું, ખાલી પીળા વાળું મળે. તો આ કેવી સંતતિ થઈ? પાંચ છ સાત વાળી નવી સંતતિ મળી, પિતૃ કરતા અલગ. ચાલો હા ભાઈ, ઉપર શું થતું હતું ખબર છે? ઉપર જે લક્ષણ મેન્ડલે જોયું હતું ને એમાં શું જોવા મળતું? આ રીતનું જોવા મળતું હતું. એક લક્ષણ આયા તો ને એક લક્ષણ આયા તો, એક લક્ષણ આયા તો એક લક્ષણ આયા તો, અલગ અલગ હતા એટલે મુક્ત વિશ્લેષણ થતું હતું. શું થતું હતું? થતું હતું મુક્ત વિશ્લેષણ. અહીંયા શું થાય? અહીંયા તો લિંગી રંગ સૂત્ર છે. લિંગી રંગ સૂત્ર કઈ? ચાર ચાર હોય કે ખાલી બે જ હોય? બે જ હોય. એટલે પાકનું જનીન, અરે પીળું કલર દર્શાવવાનું જનીન અહીંયા આવશે ને સફેદ લક્ષણ દર્શાવવાનું જનીન અહીંયા આવશે. ખબર પડી? હા સર. તો આમાં મુક્ત વિશ્લેષણ સંભવિત છે? ના, મુક્ત વિશ્લેષણ તો થતું નથી. તો સર આ નવી સંતતિ બની એ શું કામે બની? તો કે સર આ નવી સંતતિ બની એ વ્યતિકરણને લીધે બની. કોને લીધે બની? વ્યતિકરણને. બીજું નામ શું આપ્યું છે? પુનઃ સંયોજન નામ આપ્યું. શું આપ્યું? હવે આપણે આમાં ક્યાં ક્યાં લક્ષણ લીધા? તો કે આમાં આપણે એ લક્ષણ લીધા, આંખનો કલર અને શરીરનો કલર લીધો ને. તો શરીરની અંદર ને આંખનો કલર લીધો, એમાં એફ ટુ પેઢીની અંદર આપણને શું પ્રમાણ મળતું? તો કે 9:3:3:1 પ્રમાણ મળતું હતું. દ્વિસંકરણ હતો મેન્ડલનો પ્રયોગ, એટલે આ પણ દ્વિસંકરણ પ્રયોગ છે. પણ આમાં તો 9:3:3:1 ન મળ્યું. શું કામે? તો કે મેન્ડલે જેટલા લક્ષણો ઉપર પ્રયોગ કીધા હતા એ બધા કેવા હતા? અલગ અલગ રંગસૂત્ર પર જોવા મળતું હતું. જ્યારે ઉપરના જે લક્ષણો છે એ એક જ રંગસૂત્ર પર આવેલા છે, તેથી મુક્ત વિશ્લેષણ જોવા મળતું નથી. એને લીધે 9:3:3:1 પ્રમાણ મળે નહીં. ખબર પડી? હા સર. હા સર. પેલું, બીજું, ત્રીજું, ચોથું જોયું એ કેવા છે? પિતૃ જેવા જ છે. 1, 2, 3, 4 પિતૃ જેવા છે. હવે એ શું કર્યું? બધા પ્રયોગો કર્યા અને એની અંદર શું કર્યા? ગણ્યા. તો પિતૃ જેવા એને કેટલા મળ્યા? તો કે 98.7% છે ને એ પિતૃ જેવા જ જોવા મળતા હતા. જ્યારે 1.3 જે છે, 5, 6, 7, 8 એનું પ્રમાણ કેટલું મળ્યું? તો કે 1.3 જેવું મળ્યું. વધારે કેવા મળ્યા? પિતૃથી અલગ કેટલા મળ્યા? ઓછા મળ્યા. પિતૃ જેવા વધારે છે એનું કારણ શું છે? કે હમણાં કારણ નીચે ભણી. બીજો પ્રયોગ કર્યો. કેવો પ્રયોગ કર્યો? માખી નહીં જતી, પણ લક્ષણ કેવું લીધું? ફેરવી નાખ્યું. સફેદ આંખ વાળું લક્ષણ ઉપર લીધું હતું, સફેદ આંખ વાળું લક્ષણ લીધું હતું ઉપર. તો કે હા સાહેબ, આંખનું લક્ષણ તો લીધું હતું, પણ તું પાકનું લક્ષણ શું કર્યું? નવું લીધું. પાકનું લક્ષણ કેવું લીધું? નવું લીધું. સેમ ટુ સેમ ગેમેટ બનાવ્યા. આમાં બે પ્રકારના ગેમેટ બન્યા, આમાંથી એક પ્રકારનું ગેમેટ બન્યું. એને લીધે શું કર્યું? તો કે એને લીધે F1 સંતતિ મળી. F1 સંતતિના આધારે શું કર્યું? તો કે F1 સંતતિ આધારે એના પ્રકાર મળ્યા. એના પ્રકારને આધારે શું મળ્યું? ચાર પ્રકારના ગેમેટ આમાં બને.
આમાં બે પ્રકારના ગેમેટ બને અને આઠ પ્રકારની સંતતિ આપણને મળી. આઠ પ્રકારની સંતતિ કેવી હશે? તો કે આઠ પ્રકારમાંથી જે ઉપરના ચાર છે કેવા છે? તો કે પિતૃ જેવા છે. જ્યારે નીચેના ચાર છે કેવા મળે? તો કે નીચેના ચાર છે ને એ આપણને નવા મળશે. કેવી રીતે નવા મળે સર? ઉપરના ચાર છે કેવા છે? જો તો આમાં પિતૃ જેવા આ છે. કેવું છે? વન્ય પ્રકાર છે કે નથી? આ કેવો છે? વન્ય પ્રકાર છે કે નહીં? આમાં શું છે? તો કે સફેદ જોવા મળે, તો કે આ જોવા મળે. સાથે સાથે શું જોવા મળે? તો કે લઘુપંખ જોવા મળ્યા. હા, આમાં શું જોવા મળ્યું? તો કે આમાં સફેદ અને લઘુપંખ જોવા મળ્યું. આ ચારે ચાર તો કેવા? તો કે આ માતા પિતા જેવા બતાય. નીચે જોવા મળ્યા, આમાં શું છે? તો કે આમાં વ્હાઈટ કલર વ્યક્ત નથી થતો, પણ ખાલી શું જોવા મળે? લઘુપંખ જોવા મળે. આમાં શું જોવા મળે? તો કે આમાં ખાલી લઘુપંખ જોવા મળે. આમાં ખાલી શું જોવા મળે? તો કે વ્હાઈટ જોવા મળે છે. આમાં શું જોવા મળે? ખાલી વ્હાઈટ જોવા મળે. ખબર પડી ગઈ. આ કેવા છે? તો કે આ નવા છે. તો આમાં શું કર્યું? આ બંને તે એક જ રંગસૂત્ર ઉપર આવેલા છે. એક બે ત્રણ ચાર નું પ્રમાણ કેવું મળ્યું? તો કે 62.8 જ મળ્યું સાહેબ. ઓલામાં કેટલું મળતું હતું? તો કે 98.7 મળતું હતું. ખબર પડી. નીચેનું પ્રમાણ કેટલું મળ્યું? તો કે 37.2, એટલે કે નવાનું પ્રમાણ વધુ મળ્યું. એક જ રંગસૂત્ર પર આવેલા બે જનીનનું અવલોકન કરતા પિતૃ જેવી સંતતિનું પ્રમાણ વધુ મળતું હતું પહેલા. તે જ રંગસૂત્ર પર આવેલા બીજા બે જનીનોનું અવલોકન કરતા એવું જોવા મળ્યું કે પહેલાની સાપેક્ષે જનીનોમાં પિતૃનું પ્રમાણ કેવું જોવા મળ્યું? ઓછું જોવા મળ્યું. લાલ આંખ, સફેદ આંખ, પીળો કલર શરીરનો અને ભૂખરો કલર શરીરનો એ લક્ષણ લીધું હતું. એમાં પિતૃ વધારે, પિતૃ જેવા વધારે જોવા મળતા હતા કે નવા વધારે જોવા મળતા હતા? પિતૃ જેવા. હવે શું કર્યું? લઘુપંખ લીધી ને સફેદ આંખ. એમાં પિતૃ જેવા ઓછા જોવા મળ્યા વધારે કે પછી ઓલા વધારે જોવા મળ્યા? તો કે પિતૃનું પ્રમાણ વધુ છે, પરંતુ ઓલાની કરતા જે નવા જનરેશન જોવા મળે એનું પ્રમાણ વધી ગયું. થાય છે કેવું? જો આ એક રંગસૂત્ર છે. કયું છે? બધાને બતાવી છે એક રંગસૂત્ર. આ છે વ્હાઈટ માટેનું. બીજું શું હતું ઉપર? વ્હાઈટ ની સાથે કયો આપણે પહેલા લક્ષણ લીધું હતું? પીળો, બ્રાઉન. પીળો લીધું નડી, એટલે આ યલો. ડબલ અને આ ત્રીજું લક્ષણ જે કાળા કલર થી દર્શાવે એ શું છે? તો કે આ લઘુપંખ છે, એટલે એને એમ પણ કરશે. ત્રણે એક જ જ્યારે છે, એક જ રંગસૂત્ર પર છે, જ્યારે આ બે ને કન્સિડર કર્યા ત્યારે કેવું મળતું હતું? તો કે પિતૃ જેવા વધારે મળતા હતા. હવે શું કર્યું? આ બે ને કન્સિડર કર્યા ત્યારે નવા સંયોજનો વધારે મળ્યા. શું કામ? આપણને ખબર છે એક જ જગ્યાએ એક જ રંગસૂત્ર પર આવેલા હોય ને નવા સંયોજનો બને કોને લીધે થતા હતા? તો કે વ્યતિકરણને લીધે થતા. ખબર છે? અહીંયા શું જોવા મળે? તો કે નજીક હોય એમ વ્યતિકરણ ઓછું થાય. વ્યતિકરણ ઓછું થાય એનો મતલબ શું? પિતૃ જેવા વધારે મળે. આમાં શું થયું? ડબલ્યુ અને એમ માં અંતર વધી ગયું. અંતર વધી ગયું એટલે વ્યતિકરણ કેવું થાય? વધુ થાય. ને વ્યતિકરણ વધુ થાય એટલે નવા સંયોજનો, નવા વધુ બને. તો જો આપણે જોયું શું, ભણ્યા શું, જો અહીંયા સાર લખો નીચે. તો કે આપણે પહેલા લક્ષણો જોયા હતા એમાં પિતૃ જેવા વધુ મળતા હતા. એ જ રંગસૂત્ર ઉપર આવેલા બીજા બે લક્ષણોને કન્સિડર કર્યા તો નવા સંયોજનો વધુ મળ્યા. એનું કારણ શું? તો કે સહલગ્નતા અને પુનઃસંયોજન છે. અલગ અલગ રંગસૂત્ર પર આવેલા જનીનોમાં પિતૃથી અલગ સંતતિ જે બનતી હતી એનું કારણ શું હતું? મુક્ત વિશ્લેષણ. આવું કોઈ દર્શાવ્યું હતું કે મેન્ડલે દર્શાવ્યું હતું? ખબર પડી. એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોમાં પિતૃથી અલગ સંતતિ મળવાનું કારણ કોણ છે? બોલો તો હવે બધા ભણી ગયા.
મોર્ગન પુનઃસંયોજન સર વ્યતિકરણ ને એનું જ બીજું નામ શું છે પુનઃસંયોજન રેડી વ્યતિકરણ ક્યારે વધુ થાય અને ક્યારે ઓછું થાય તો કે જ્યારે બે લક્ષણોના જનીન એક જ અંગસૂત્ર પર નજીક આવેલા હોય તો વ્યતિકરણ એટલે કે પુનઃસંયોજન ઓછું થાય જો નજીક નજીક ગોઠવાયેલા છે એને લીધે પુનઃસંયોજન ઓછું થયું એને લીધે પુનઃસંયોજન ઓછું થયું એને શું કે સહલગ્નતા વધુ કહેવાય દૂર દૂર ગોઠવાયેલા હોય તો પુનઃસંયોજન વધુ થાય એને શું કે સહલગ્નતા ઓછી કહેવાય એટલું સમજાઈ ગયું બધાને ક્લિયર પુનઃસંયોજન કોના ઉપર ડિપેન્ડ છે તો કે જે સંયોજનો એની અંદર જે જનીનો આપેલા છે એના અંતર ઉપર ડિપેન્ડેડ છે બે જનીનો વચ્ચેનું અંતર જેમ વધુ એ પુનઃસંયોજન વધુ જોવા મળે પુનઃસંયોજન વધુ એમાં સહલગ્નતા ઓછી ખબર પડી જો ખાલી આમાં છે ને ટેક્સ્ટ બુકમાં આટલું આપ્યું નથી એમાં ખાલી આકૃતિ દર્શાવી દીધી પણ આકૃતિને સમજાવવા હતું આપણે આ બધી માથાકૂટ કરી આકૃતિ બતાવી બધાને આમાં શું છે તો કે પેલું જે ક્રોસ એ દર્શાવ્યું છે ને એમાં બે લક્ષણ લીધા છે ક્રોસ બી માં પણ બે લક્ષણ દીધા છે આમાં ક્યાં ક્યાં લક્ષણ લીધા તો કે લઘુ પંખ અને સફેદ આંખ પંખ અને આમાં ક્યું લીધું છે તો કે સફેદ અને પીળો જે હતું એ આખું આમાં જો બંને જનીનો કેવા છે નજીક છે એ બંને જનીનો નજીક બધે તેને લીધે શું થયું વ્યતિકરણ કેવું મળ્યું વ્યતિકરણ ઓછું તો પિતૃ સંયોજનો મેળા વધારે અહીંયા 98.7% જેવા ક્રોસ બીમાં જો લક્ષણ બંને કેવા છે નજીક છે કે દૂર છે દૂર છે દૂર છે તો વ્યતિકરણ વધારે જોવા મળે વ્યતિકરણ વધારે એટલે પિતૃ સંયોજનો જો અહીંયા ઓછા થઈ ગયા પુનઃસંયોજિત કેટલા છે 37% છે ખબર પડી આ સમજાવવા તો આપણે નીચે માથાકૂટ કરી આ જે પીળો સફેદ આ બધું ભણી ગયા હા સર આ બધું તમે બધું ભણી ગયા છે હવે આમાં કઈ છે નહીં હવે ખાલી 5 મિનિટ છે કોઈ જમવાની ઉતાવળ નથી થતી ને ના સર ના સર બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામે અને F2 નું પ્રમાણ 9:3:3:1 કરતા નોંધપાત્ર રીતે અલગ હોય શું કામે એક જ અંગસૂત્ર ઉપર હતા સહલગ્નતા ને પુનઃસંયોજન ખબર પડી હા સર પુનઃસંયોજન કેમાં વધારે જોવા મળતું હતું કે જ્યારે બંને લૂઝ જોડાયેલા હોય એટલે કે એકબીજાથી દૂર હોય એકબીજાથી દૂર હોય એને નવું નામ શું આપ્યું ઢીલી રીતે જોડાયેલા માનો કે આ રંગ સૂત્ર છે એ દૂર છે એકબીજાથી તો વચ્ચેનું અંતર છે કે નથી મપાય તો એને સેન્ટી મોર્ગન થી મપાય કે નથી મપાય સેન્ટી મોર્ગન જેને CM તરીકે પણ દર્શાવવામાં આવે સેમી નથી હોત સેન્ટી મોર્ગન છે અહીં આપણે જોઈ પુનઃસંયોજિત આવૃત્તિ કેટલી મળી તમને આમાં જોવો તો બી કન્ડિશન ની અંદર 37.2 મળી તો આ બંને જનીનો વચ્ચેનું અંતર કેટલું થાય ખબર 37.2 સેન્ટીમોર્ગન થાય આવું કોઈ આપ્યું સેન્ટીમોર્ગન તો કે મોર્ગનનો વિદ્યાર્થી જે અલ્ફ્રેડ સ્ટર્ટીવેન્ટ હતો એ આપ્યું પુનઃસંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રમાં નકશો બનાવ્યો અને આપણે HGP ભણશું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે તમને ખબર પડશે કે આ સેન્ટીમોર્ગન છે શું અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ તો બોલ ના સર ના સર સાવ ક્લિયર યાદ રહી ગયું હા સર પુનઃસંયોજન એટલે શું સહલગ્નતા એટલે શું ભલે આપણે લેક્ચર લાંબો થયો છે પણ આ બધું એકારે ભણાવવાની જરૂર હતી કે નહોતી કે ખબર પડત હા સર બે જનીનો વારસાગમન સાવ સિમ્પલ મેન્ડલે આપ્યું એમાં નવા જનીનો બન્યા નવા જન્યુ બન્યા એનું કારણ શું હતું તો કે પુનઃસંય આપણે મુક્ત વિશ્લેષણ થતું હતું એટલે હવે એક જ અંગસૂત્ર ઉપર બે જનીનો આવેલા હોય ને એની અંદર નવી સંતતિ જોવા મળે તો એનું કારણ શું તો કે પુનઃસંયોજન અથવા તો વ્યતિકરણ આ વ્યતિકરણ છે જો જનીનો નજીક નજીક ગોઠવાયેલા હોય તો ઓછું થાય તો એને શું કે સહલગ્નતા વધુ છે અને વ્યતિકરણ જો વધુ પ્રમાણમાં હોય તો નવી સંતતિ આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે એને શું કીધું પુનઃસંયોજન વધુ થયું